મારા પડઘા પડશે કેમ કે મારું લેપટોપ નું માઇક ચાલુ રાખ્યું છે ચાલશે ઈઝી ટોકે તમને બધાને ચાલશે આ ચાલશે અવાજ તો ઓકે હવે છે ને હું કદાચ માઇક કદાચ પોસિબલ એવું છે ચાલુ થઈ ગયું મને લાગે છે તમે ખાલી મને એટલું કેવું ડબલ અવાજ આવે છે કે નહીં ખાલી મને એટલું કન્ફર્મ કરીને કેજો ડબલ અવાજ આવે છે કે ઓકે છે ખાલી મને એટલું કન્ફર્મ કરીને કહી દો ઇઝ ઇટ ઓકે ડબલ અવાજ આવે છે હવે હવે ડબલ નથી આવતો ને કન્ફર્મ છે ને શ્યોર છે ઓકે ઇટ મીન્સ ના ઇટ્સ ઓકે કઈ ખબર નહીં સર કઈ મેં કંઈ કર્યું જ નથી બસ છેડ આમમાં કે એમાં કંઈક થઈ ગયું છે મેં કઈ કર્યું નથી ઓકે પરફેક્ટ ફાઇન 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 ચલો સર ગંગ નાયા ગંગ નાયા ઓકે સર સો લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ યો ટાઈમ તમારો સમય બરબાદ નથી કરો અને સીધું શરૂ કરી દઈએ સર પ્લસનું આ જબરજસ્ત ફીચર અને પ્લસના ફીચર્સ હું બધી તમને પછી વાત કરીશ સીધું હું પોઈન્ટ ઉપર આવી ડાયરેક્ટ આજે મારે તમને જીસીઆરટીમાં શું ભણાવવું છે સર એની સીધી આપણે વાત કરી દઈએ સર રાઈટ સર એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે આજે આપણે શું કરવાનું છે ઓકે સર ઓકે ચલો સર લેટ સ્ટાર્ટ સર શરૂ કરીએ તો સૌથી પહેલા તો સર આજે આપણે સમજવાનું એ છે કે બીજા સત્રના ઇતિહાસમાં આટલાટા ટોપિક લેવાના છે સ્વાતંત્ર સંગ્રામ રાષ્ટ્રવાદનો ઉદય ક્રાંતિકારીઓ અને ભક્તિ આંદોલન સો વી આર ગોઈંગ ટુ કવર ધીસ મચ આટલી બધું સર આપણે કવર કરવા જઈ રહ્યા છીએ અને આ કવર કરવામાં આજે આપણે ભૂખા કાઢ નાખશું ચલો સર હવે હું મોબાઈલને મૂકું છું સાઈડમાં એટલે તમારી કોઈની કંઈ કોમેન્ટ હોય તો હું સર પછી વાંચીશ પેલા ધડાધડ આપણે શરૂ કરી દઈએ બિકોઝ ઓલરેડી વી આર ગેટિંગ લેટ ઘણું બધું મોડું થઈ ગયું છે ઓકે સર તો આજે જે મારે તમને સમજાવો છે ને એ છે અઢારસો સત્તાવન અને અઢારસો સત્તાવનમાં શું હતું બેઝિકલી અઢારસો સત્તાવનનો પાયો ક્યાંથી નખાયો કેમ અઢારસો સત્તાવન થયું રીઝન શું હતું ફોર એટીન ફિફ્ટી સેવન સર એવરીથિંગ વીલ કવર ઇન ધીસ લેક્ચર બધું આ લેક્ચરમાં આવી જશે તો તમે ખાલી ધ્યાનથી સાંભળજો અને જુઓ પેલું સર સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન મતલબ ઓલમોસ્ટ કેટલા વર્ષ સર સો વર્ષ તો આ કોઈ સામાન્ય વાત નથી ઈટ ઇઝ નોટ લાઇક કે સર એનફિલ્ડ રાઇફલમાં એક કારતુસનો ઇશ્યુ આવ્યો અને કારતુસના ઇસ્યુના કારણે થઈને સર અઢારસો સત્તાવનનો આખો સંગ્રામ થઈ ગયો નાજી ના સર ઇટ્સ નોટ લાઇક ધેટ સર એવું નથી સર રાઇટ સમજો સર અહીંયા આખું અહીંયા આખે આખું જે ખેલ છે એ ખેલ કેને લઈને છે સર તો સર એ ખેલ છે આખો સત્તરસો સત્તાવન થી અઢારસો સત્તાવન નો ભયંકર શાસનકાળ અને આ શાસનકાળ એટલો હતો કે ખરાબ હતો કે લોકોને ચારે તરફથી આમાં કંગાળ કર્યા હતા ચારે તરફથી મતલબ આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય તમામ રીતે અને આ જે કંગાળ લોકો થયા હતા એના કારણે સર આ સો વર્ષનો હિસાબ સર આમાં આપવાનો હતો તો આ કોઈ રાતોરાત થયેલ ઘટના નથી સાહેબ એવું નથી કે એક સામાન્ય એક એન્ફિલ્ડ રાઇફલનો વિરોધ થયો અને એને લઈને આ ઘટના થયો નહીં નહીં સર ઇટ ઇઝ નોટ લાઇક દેટ એવું નથી સર આ આ શું છે સર આ સો વર્ષનો દાવાનળ એક સાથે બહાર આવ્યો છે સો ઇટ ઇઝ અ હંડ્રેડ યર ઓફ ઇનર ડિઝાયર ઇનર બર્નિંગ ડિઝાયર સળગતી આગતી જે સો વર્ષની સો વર્ષના અંતે સર એક ચાન્સ મળી તક મળ્યો અને સર એ ચાન્સને સર આ લોકોએ લઈ લીધો પણ અહીંયા એક વાત યાદ રાખવાની કે આ ચાન્સ લેવા વાળું કદાચ જો સમહાવ આખું ભારત હોત કોઈ સંજોગ હોય અગર એવું થયું હોત સર તો સર આજે ઇતિહાસ કંઈક અલગ હોત કેમ કે અઢારસો સત્તાવનમાં અગર એકી સાથે ભારત આખું આવી ગયું હોત રાજા મહારાજા આખા આવી ગયા હોત જેટલા હોય સામાન્ય પ્રજા આવી ગઈ હોત બધી સૈનિકો પણ બધા આવી ગયા હોત તો સર પોસિબલ હતું કે કદાચ રિઝલ્ટ આનું કંઈક અલગ હોત પણ એવું ન થયું પણ સ્ટીલ ભારતની આઝાદી તરફની કૂચની શરૂઆત છે ને એ અહીંથી કહેવાય સો અઢારસો સત્તાવનનો સંગ્રામ કે વિપ્લવ જે કહો સર એ એકચુલમાં સ્ટાર્ટિંગ હતું ને કેવું સ્ટાર્ટિંગ હતું કે અહીંથી સર લોકોને ખબર પડી કે સંગઠનમાં તાકાત કેટલી હોય સંગઠનમાં મજબૂત કેટલી હોય અને આપણે સંગઠનનો યુઝ કરીને કેટલા કેટલા કામ સર ઇઝીલી કરી શકીએ રાઈટ સર ચલો સર તો આગળ વધીએ વન બાય વન સો મુખ્યત્વે બેઝિકલી ધેર આર ફાઈવ રીઝન બિહાઇન્ડ ધ એટીન ફિફ્ટી સેવન પાંચ મુખ્ય ભાગમાં સમજી શકાય છે કે ને અઢારસો ને સત્તાવનને તો એક તો હતું આર્થિક કારણ સૌથી પહેલું સમજીશું કે શું એની એની પાછળ આર્થિક રીઝન શું હતું કે જેના કારણે સર આખે આખો આ વિપ્લવ થયો બીજું હતું સર સામાજિક કારણ સોસાયટીમાં એવા બધા કયા ચેન્જીસ થયા હતા કે જે ચેન્જીસ પ્રમાણમાં એટલા બધા ઇફેક્ટિવ રહ્યા નેગેટિવલી સમાજને કે સમાજે ચેન્જીસ સ્વીકારી ન શક્યો અપનાવી ન શક્યો પરિણામે સર અંગ્રેજો વિરુદ્ધ એના મનમાં એક અલગ જ પ્રકારનો રોષ ભરાતો રહ્યો રાજકીય કારણસર જેટલા રાજા મહારાજા નવાબ હતા એ બધાને કંઈક ને કંઈક કોઈક ને કોઈક રીતે લોકોને તકલીફ હતી કોઈને રાજ્ય ખાલસા કર્યા હતા કોઈને વેલસલની સહાયકારીની નીતિ અંતર્ગત એ લોકોને ફસાવી દીધા હતા તો કોઈનું કોઈ બીજી રીતે શોષણ થયું હતું પરિણામે સર એ પણ એક ગુસ્સો હતો લશ્કરી કારણ જે મેં કહ્યું કે ભાઈ ભારતમાં એ વખતે ભારતીય સૈનિકોની ઘણી ભરતી થતી પણ એ ભરતીમાં એક ભેદભાવ હતો સાથે સાથે ભરતીના ગ્રેડેશનમાં ભેદભાવ પગારમાં પગારના લાભમાં ઇવન પ્રમોશનમાં પ્રમોશન તો કે સર પ્રમોશન થતું જ નહીં મતલબ ભારતીય સૈનિક તરીકે તમે અગર આવો છો તો સર તમે કોણ છો તો કે સર પેલા પાડા જેવી કહાની છે કે પાડો છે નહીં જન્મે તોય પાડો રે જીવે તોય પાડો રે મોટો થાય તોય પાડો રે મરે તોય પાડો રે તો પ્રમોશન જ ન થાય સર કોઈ તમે જે પોસ્ટ ઉપર લાગ્યો એ નહીં એ પોસ્ટ છે તમારી જ્યારે પેલા લોકો જે લોકો અંગ્રેજથી અહીંયા ઇંગ્લેન્ડથી જે અહીંયા આવ્યા હતા અંગ્રેજો લશ્કરમાં સર એ લોકોને પ્રમોશન બી મળે અને બીજા લાભ પણ ઘણા બધા મળે બરાબર હવે સવાલ એ છે કે અહીંયા આ પાંચમું અને ઇમ્પોર્ટન્ટ તાત્કાલિક કારણ શું હતું સર તાત્કાલિક કારણમાં તમે નામ આપી શકો કે એનું મંગળ પાંડે અહીંયા સર ડેફિનેટલી મંગળ પાંડે નામ આપી શકાય કેમ કે મંગળ પાંડે બેરકપુરનો એક બ્રાહ્મણ સિપાહી અને બ્રાહ્મણ સિપાહી હતો સર એ વિરોધ કર્યો સર એને એનફિલ્ડ રાઇફલમાં યુઝ થયેલી કારતુસનો અને સર આખો ખેલ શરૂ થયો પણ સર આ તાત્કાલિક કારણ તો એવું હતું કે બારૂદનો ઢેર હતો ભારતમાં અને આ સો વર્ષથી આ ઢેર ભરેલો હતો બારૂદનો અને મંગળ પાંડે આવી અને સર અહીંયા શું કર્યું એક આગ ચાપી આગ ચાપી અને સર આ બારૂદનો ઢેર ઢુફા કરીને ફૂટ્યો અને સર જે સ્થિતિ સર્જાય સ્થિતિ કંઈક આવી હશે તો સૌથી પહેલા આપણે વન બાય વન એક પછી એક આપણે સમજીએ એન્ડ લેટ સ્ટાર્ટ વિથ સૌથી પહેલા આપણે સમજી સરજી આર્થિક કારણ આર્થિક કારણ તો સર આર્થિક કારણમાં શું હતું સર શોષણકારી નીતિઓ હતી રાઇટ કેવી શોષણકારી નીતિઓ પરિણામે ઉદ્યોગો પડી ભાંગ્યા હવે શોષણકારી નીતિ એટલે તમને ખબર છે કે વિદેશી માલને સંરક્ષણ આપે અને ભારતીય માલને એ લોકો કોઈ જાતનું આરક્ષણ સંરક્ષણ ના આપે પરિણામે શું થતું કે ઇન્ડિયન માલ હતો સર એને એના ભાવે લોકો આપણી પાસેથી કાચો માલ લેતા પછી એને પ્રોડ્યુસ કરતા પ્રોડક્શન કરતા એના ઉપર કામ કરતા અને એ જ પાછો થઈને પૂરો થઈને આવે એક પ્રોડક્શન પ્રોસેસ પૂરી થાય એ જ વસ્તુ પછી ભારતમાં આવે છે તો માની લો કે અહીંયા એક વસ્તુ છે એ એક વસ્તુ છે એ અને આ વસ્તુ ઇન્ડિયામાંથી લઈ જાય છે ક્યાં ઇંગ્લેન્ડમાં હવે ઇંગ્લેન્ડમાં લઈ જાય છે આ છે ઇન્ડિયા તો સર પહેલાં તો આ વસ્તુ ઇન્ડિયામાંથી લઈએ છે કયા ભાવ ઉપર લઈએ છે સર એને ઇંગ્લેન્ડવાળાને જે ભાવ દેવા હોય એ ભાવ પછી એ વસ્તુ લઈને જાય છે ક્યાં પ્રોસેસ થવા ઇંગ્લેન્ડમાં સો ઇંગ્લેન્ડમાં પ્રોસેસ થશે ઈંગ્લેન્ડમાં એના ઉપર કામ થાય સર એનું પેકેજિંગ થાય એનું થોડું મઠારવાનું થાય એ બધું પૂરું થઈ અને પછી વેચાવા ક્યાં આવશે સર વેચાવા કંઈ આવશે પાછું ઇન્ડિયામાં તો લઈ જશે એ લોકોના ભાવે વેચશે એ લોકોના ભાવે તો સર કોણ મર્યું ભારતની પ્રજા ભારતનો ખેડૂત ભારતનો વ્યાપારી ભારતનો વચગાળાના જે બી દલાલી કરતા હોય એ બધા નુકસાન કોનું હતું સર મેરા ભારત મહાન ઇન્ડિયનનું નુકસાન હતું સર ઓનલી એન્ડ ઓનલી ઇન્ડિયન તો સરજી અહીંયા યાદ રાખો કે આ જે ખેલ થયો એ ખેલના કારણે શું થયું કે ઉદ્યોગો ભાંગી પડ્યા પરિણામે ખાલસા નીતિ મિલકતો જપ્ત કરાવી થોડુંક એ બી થયું ખાલસા નદીના કારણે કેમ કે ડેલ હાઉસે રૂલ્સ કર્યો હતો કે ભાઈ તમારે ત્યાં કોઈ વારસદાર નથી ખાલસા કરી લો તમારો વહીવટ બરાબર જ ચાલતો ખાલસા કરી લો તો બધી મિલકતો રાજા મહારાજાની ખાલસા કરીને અંગ્રેજો પોતાની પાસે રાખી અને આ મિલકતો જે રાખીને એની એક શરત હતી શરત શું હતી ધેટ કન્ડિશન ઇઝ કે સર તમે એ મિલકતોનો ઉપયોગ અમે ક્યાં કરીશું તો કે અમે એનો પ્રોપર યુઝ કરીશું કઈ જગ્યાએ પ્રોપર યુઝ કરીશું તો કે અમે એનો યુઝ કરીશું એવી જગ્યાએ કે જ્યાં જેનો ફ્યુચરમાં ભારતની પબ્લિક યુઝ કરી શકે ફોર એક્ઝામ્પલ કોઈ રાજાનો મહેલ ખાલસા થયો છે મહેલ આવ્યો અમારી પાસે તો સર અમે મહેલને રેસિડેન્સ બનાવી નાખશું મહેમાનો ગેસ્ટ માટેનું સર એને અમે હોસ્પિટલ બનાવી નાખીશું સર અમે એને લાઇબ્રેરી બનાવી નાખીશું સર અમે એને કોલેજ બનાવી નાખીશું તો વાત મુદ્દાની છે કે એક ભારતીય પાસેથી લઈને બીજા ભારતીયનું કામ આવે એવું કામ કરો છો તો ચલો ત્યાં સુધી સ્વીકાર્ય હતું પણ સર આવું કર્યું નહીં એક રાજા કે નવાબનો મહેલ કે એનું કોઈ પણ મિલકત જપ્ત કરી અને સર અંગ્રેજો એના પર્સનલ યુઝ માટે એનું કામ કરવા માંડ્યા ન લાઇબ્રેરી કરી ન કોઈ જાતનું બીજું હોસ્પિટલ્સ કરી ન સ્કૂલ કોલેજ કરી અલ્ટિમેટલી સર દેવ ડિસાઇડ એને એવું કર્યું કે એનો યુઝ છે એ એ બહુ સારો થયો નહીં સર બેરોજગારી અને લૂંટ સહાયકારી નીતિઓને કારણે તો પરિણામે શું થયું સહાયકારી નીતિને કારણે બેરોજગારી થઈ લૂંટ થઈ અલ્ટિમેટલી ધીરે 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 દેશમાં આર્થિક કારણના કારણે લગભગ રાજા મહારાજા ખેડૂતો સામાન્ય પ્રજા વ્યાપારીઓ જમીનદારો આ બધાને સર શું ગયું સર ખૂબ મોટું નુકસાન ખૂબ મોટું નુકસાન લ્યો ત્યારે આ મુખ્ય હતું આર્થિક કારણ અને આ વાત હું કરું છું કેટલી કરું છું સર હતું આર્થિક કારણ રાજકીય પોલિટિકલ રીઝન રાજકીય કારણ શું હતું સર જો રાજકીય કારણમાં તો રાજકીય કારણમાં સૌથી પહેલા તો શું કહેતા ખાલસા કહેતા કયા કયા સતારા ઝાંસી તાંજોર નાગપુર બઘાટ આ બધા શું કહેતા ખાલસા એટલે સર આ બધા રાજા મહારાજા નવા તકલીફ તો પડે ને કેમ કે તમે એની સરહદમાં જઈ એના રાજ્યમાં જઈ સર એને તમે ધ ધબધબાવો છો હેરાન કરો છો બહાદુર શાહ ઝફરને ડેલ આવસીએ જણાવ્યું જો આ ડેલાવસી આવ્યો તો ઓગણીસો છપ્પનમાં જે ડેલ અવસી આપને યુનિવર્સિટીઓ આપી જે ડેલાવસીએ ઘણા બધા સારા કાયદા પણ આપ્યા છે નો ડાઉટ પુનઃ વિધવા પુનઃ વિવાહ ધારો પણ કરાવડાયો કે જેથી કરીને વિધવા સ્ત્રીઓ છે એ પુનઃ લગ્ન કરી શકે અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણાની વચ્ચે ટ્રેન અપાવી સર એ ડેલ હાઉસીએ મુઘલનો સહેનશાહ હતો બહાદુર શાહ સફર સર ડેલ એને કહી દીધું કે જેવું તારું મૃત્યુ થશે ભાઈ એટલે કે બહાદુર શાહ સફર જેવું તારું મૃત્યુ થશે તો તારા પરિવારને લાલ કિલ્લામાં રહેવા દેવામાં આવશે નહીં આ એક હવે આ એક થયું પછી બીજું કેનિંગે શું કીધું સર એ તો આ તો વાત મેં કોની કરી સર આ વાત કરી ડેલ આવશેની ડેલ આવશે પછી કેનિંગ આવ્યો કેનિંગે કીધું કે બહાદુર શાહના મૃત્યુ બાદ વારસદારના માત્ર પ્રિન્સ આ જે પ્રિન્સ છે એ એ એ ખાલી કેવા પુત્રના કેવા પૂરતા પ્રિન્સ રહેશે પણ સર એની પાસે કોઈ પણ જાતની સત્તા આવશે નહીં એનો મતલબ કે જે છેલ્લો મુઘલ શહેનશાહ કહી શકાય બહાદુર શાહ છેલ્લો એટલા માટે કહું છું કે ત્યારબાદ મુઘલ સલ્તનત સાવ પડીને ભાંગીને ભૂકો થઈ ગઈ પછી કંઈ બચ્યું નહીં તો ડેલ આવસી હોય કેનિંગ હોય આ બધા અસર ભરપૂર આનો ઉપયોગ કર્યો ભરપૂર બાજીરાવ બીજાના પુત્ર નાના સાહેબ પેશવાનું સાલિયાણું બંધ થયું હોય બાજીરાવ બીજા હતા એના પુત્ર નાના સાહેબ પેશવા હતા અને એનું સરકારે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા અભાય સોરી તાજના શાસને એક અરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક સાલિયાણું ફિક્સ કર્યું હતું દેટ સાલિયાણું વોઝ અબાઉટ એટ લેખ આઠ લાખ જેટલું સાલિયાણું હતું અને એ સાલિયાણું કોણે બંધ કરાવી દીધું સર આણે બંધ કરાવી દીધું હવે મતલબ તમે જુઓ છો કે સર આ બધા જ કારણો એવા છે કે જેમાં રાજા મહારાજા નવાબો છે સર એ દુઃખી થઈ જાય અને સર હેરાન થઈ જાય એકસો ને દસ ટકા રાઇટ સર સામાજિક કારણ શું હતું સામાજિક કારણ સામાજિક કારણ શું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાળમાં સત્તરસો તો નિયામક ધારો એક આ આવ્યો તો સર બીજો સત્તરસો ને નો પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો તો સર પીટ્સ ઇન્ડિયા એક્ટ ત્રીજો હતો અઢારસો તેર એ શું હતો ચાર્ટર એક્ટ હતો સર એવી રીતે અઢારસો તેત્રીસ હતો સર એ પણ શું હતો ચાર્ટર એક્ટ અને એવી રીતે અઢારસો ત્રેપન હતો એ પણ શું હતો ચાર્ટર એક્ટ એક અઢારસો ને તેત્રીસના ચાર્ટર એક્ટનું બીજું નામ પણ હતું નામ હતું એનું સેન્ટ હેલેના એક્ટ શું નામ હતું સેન્ટ હેલેના એક્ટ તો સર સેન્ટ હેલેના એક્ટ છે એનું નામ હતું એટલે આ પાંચ કાયદેમાં આવ્યા હતા જેમાં અઢારસો ને વાળો હતો એ અઢારસો ને તેરના ચાર્ટર એક્ટમાં પાદરીઓ આવ્યા પરણ પાદરીઓ આવીને મતલબ કયા ધર્મનો ફેલાવ કર્યો સર એને ઈસાઈ એટલે કયા ધર્મના લોકો દુઃખી થશે સર ઈસાઈ સિવાયના બધા ઈસાઈ સિવાયના જેટલા ધર્મો એ વખતે ભારત મતા સર બધા બહુ દુઃખી થયા કુરિવાજો નાબૂદ થયા પરંતુ લાગણીઓ દુભાઈ કુરિવાજો ઘણા નાબૂદ થયા બાળ લગ્ન નાબૂદ કરાયો વિધવા છે એને પુનઃવિવાહ કરવાની મનાયાતી એની બદલી શરૂ કરાયું તો એક રીતે સારું થયું પણ લોકો દુભાયા સર લોકોને ગયે સતી પ્રથા બંધ કરાવડાવી તો જે આદિકાળથી હાલી આવતી પ્રથા તો સમાજને વસ્તુ સ્વીકાર્ય અને એને સર બહુ આ વાતનો ગુસ્સો આવ્યો કચ્છના મીઠાના લાલ થવાની ઘટના અંગ્રેજો આ આ જે કચ્છના મીઠાના લાલ થવાની જે ઘટના છે ને એ ઘટના બહુ એક મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કચ્છમાંથી મીઠું આખા દેશમાં જતું અને એમાં મીઠું છે લાલ થઈ ગયું હવે કેમિકલ પ્રોસેસથી લાલ થયું તડકાથી થયું શું થયું લોકોને એવું લાગ્યું કે અંગ્રેજ સરકાર ઈરાદાપૂર્વક આ મીઠામાં જે આપણે બધા ખાઈએ છીએ ખાસ કરીને મુસ્લિમો કે હિન્દુઓ કોઈ પણ તો સર એમાં એણે જાણી જોઈને વર્જ્ય પ્રાણીઓના લોહી મિક્સ કર્યા છે જેથી કરીને આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય અને એ માટે થઈને આ અંગ્રેજોએ કરવું છે સર એવો લોકોને શંકા ગઈ અંગ્રેજો દિવસ બાદ દિવસ હસ્તક્ષેપ કરવા લાગ્યા મતલબ જેમ જેમ સમય જતો ગયો સર અંગ્રેજોએ પૂરેપૂરો લાભ લે અને હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું એન્ડ ગ્રેજ્યુઅલી સર ખ્યાલ આવ્યો કે થોડા સમયમાં બહુ થોડા સમયમાં લોકોનો રોષ એટલો ઉપર વધી ગયો કે લોકોએ સર કોશિશ કરી કે ભાઈ હવે આ બધું સહન કરવું ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે એટલે આ ત્રીજું કારણ હતું સામાજિક કારણ

તો પરિણામે આ પણ એક ઈરાદાપૂર્વકથી કાં તો તમારે નોકરી છોડવી પડે ને કાં તો સર તમારે આની સજા ભોગવવી પડે જે સજા કોઈ પણ પ્રકારની હોઈ શકે સો અલ્ટિમેટલી સર આ પણ એક ચાલ હતી આમ ભેદભાવ હતો લશ્કરી કારણમાં તો આ હતું એનું ચોથું કારણ અને પાંચમું કારણ તો તમને ખ્યાલ જ છે એનફિલ્ડ રાઈફલ હવે એમાં એવી અફવા ફેલાણી કે એનફિલ્ડ રાઇફલ જે નવી આવી હતી ભારત સરકાર માટે બ્રિટિશરોએ જે બ્રિટિશરની ભારત સરકાર હતી ભારતમાં એ સરકારના સૈનિકો માટે એક નવી રાઇફલ મોકલી હતી એનફિલ્ડ જે રાઇફલમાં જે એની ગોળી નાળ હોય એમાં સર કારતુસ આમ મોઢેથી તોડી પછી એનો દારૂ ભરી પછી આમ આમ કંઈ દારૂ ફૂલ આમ ભરી આમ દબાવી અને પછી પહેલી બંદૂકની નાળી આમ ઊંચી કરી ફિટ કરી અને પછી ફોડવાની હતી હવે જે ઓલી મોઢેથી તોડી કારતુસની કોથળી અને આમ નાખવાની હતી સર તો જે મોઢેથી તોડવી પડે અને એમાં હતું સર શું તો કે સર એમાં ગાય અને ડુક્કરની ચરબી હતી એવી વાત ફેલાણી આ વાતને લઈને પ્રોબ્લેમ થયો અને પ્રોબ્લેમ એવો થયો કે સર અઢારસો સત્તાવનની શરૂઆત થઈ ગઈ તો હવે જો અહીંયા તમને દેખાય છે આખી આખી આ ગ્રીસ છે આ બુલેટ છે આ પાવડર છે ને આ પેપર કેસ છે એટલે અહીંયા શું થાય કે આ કોથળી મોઢેથી તોડવાની મોઢેથી તોડી અને પછી સર જે આ રીતે મોઢે તોડીને આ બંદૂક હોય એ બંદૂકમાં જ દારૂ ભરવાનો નળીમાં એમાં નળીમાં દારૂ ભરે ભરીને પછી એવો સળી હોય જે બંદૂક સાથે જોઈત થયેલો હોય એ સળિયાથી પછી આપણે આમાં દબાવ કરી દબાવ કરી અને સર આમાં ભરી દેવાનું દારૂ એ ભરાઈ જાય એટલે પછી ફોડવાનું આ એનફિલ્ડ રાઇફલનો ફોટો છે આખો જોઈ લો તમે આ જે સળિયો છે અહીંયા નીચે લગાયેલો હોય સર અને અહીંથી ના એમાં ભરવાની હોય આના એવી કારતોસ હતી તો હવે પ્રોબ્લેમ એ હતો કે જે આમાં આ જે પાવડર છે સર એ પાવડરમાં શું છે તો કે ગાય અને ચરબીની લગતી શું છે સર તો કે એમાં આખે આખું એનું કહેવાય ને કે પેલું હતું ગાય અને ચરબી ડુક્કરની ચરબી અને ગાય અને ડુક્કરની ચરબીના કારણે સર લોકો એમાં હેરાન થઈ ગયા પેલો વિરોધ કોણે કર્યો મંગળ પાંડે વિરોધ ક્યારે કર્યો સર એકવીસ માર્ચના રોજ વિરોધ કર્યો હવે જો એકવીસ માર્ચના રોજ વિરોધ ન કર્યો તો સર આમ ભી એક તારીખ નક્કી થઈ હતી એકત્રીસમી મે કેમ કે એકત્રીસ મી મે અઢારસો રોજ સર સામૂહિક બળવાની તારીખ નક્કી થઈ હતી આ ક્યાં લખ્યું છે વિષ્ણુ પંડ્યા રચિત અને વિષ્ણુ પંડ્યા લિખિત અઢારસો સત્તાવન નો વિપ્લવ અને ગુજરાત નામની બુકમાં કે અગર જો મંગળ પાંડે કે બીજા સાથીદારો અગર એકત્રીસ મે સુધી જાળવી ગયા હોત તો એકત્રીસ સામૂહિક હુમલો કરવાનો હતો તમામ સૈનિકો તરફથી અંગ્રેજોની છાવણીમાં પણ સર સર મેના એક્ઝેટ મહિના રોજ વિરોધ કર્યો નક્કી હતી પરંતુ મંગલ પાંડે ઉતાવળ કરી તેમની ધરપકડ કરવા મેજર હુસેને હુકમ આપતા ગોળી ધરવી દીધી હવે મેજર હુસેન હતા એને એમ કીધું કે ધરપકડ કરવો ના પાડે છે સાલો તો મંગળ પાંડે મેજર હુસેનને ડુંગ મારી નાખ્યા હવે મેજર હુસેન મરી ગયા અને મરી જતા પછી એની ધરપકડ થઈ અને અંતે ધરપકડમાં કેસ થયો અને આઠ એપ્રિલે મંગળ પાંડેને ફાંસી થઈ સો ફાઇનલી દેશના આને તમે જે કહી શકો એનો ઓફિશિયલી પ્રથમ શહીદ કહી શકો અથવા તો એ કહી શકો કે જેના કારણે અઢારસો સત્તાણની શરૂઆત થઈ અને જેના કારણે આ દેશમાં ખબર પડી કે ક્રાંતિ કોને કહેવાય ક્રાંતિ કરી શકાય અને ક્રાંતિથી સર દેશમાં બદલાવ લાવી શકાય સર આ કામ કોને કર્યું સર આ દેશમાં મંગળ પાંડે તો મંગળપાંડે ના આ કામ પછી તો તમને સર ખબર જ છે પછી તો સર જે આખી આખી ઘટનાઓ થઈ જે પછી મંગળ પાંડેની એ ઘટના પછી જે દેશમાં જુવાડ જાગ્યો જે પછી લોકો એકસાથે નક્કી કર્યું લડવાનું પછી તો સર બધા નીકળી પડ્યા હવે એ જેવું મંગળ પાંડે વાળી ઘટના થઈ એટલે મેરઠમાં છ્યાસી સૈનિકોની એક ટુકડી હતી આ ટુકડી એ બગાવત કરી અને એને બરા બરાબાવત કરીને દિલ્હી બહાદુર શાહને સુલતાન જાહેર કર્યા હવે વિચાર કરો સૈનિકો બગાવતમાં નીકળી ગયા બગાવતમાં નીકળીને પછી હવે બીજું કોઈ પ્રોબ્લેમ શું હતું એક જ પ્રોબ્લેમ હતો કોઈ પણ જગ્યાએ અગર તમારે સફળ થવું છે સર ઓનેસ્ટલી ધ્યાનથી સાંભળજો સર અગર કોઈ પણ જગ્યાએ તમારે શું થવું છે સફળ તો સફળ થવા માટે તમારી પાસે એક તો શું હોવું જોઈએ સર તમને ખબર છે કે સર મારું આ નિશાન છે મારે અહીંયા રીચ થવું અહીંયા મારે પહોંચવું છે યુ નો ધેટ તમે સર અત્યારે અહીંયા છો સર માની લો તમે અહીંયા છો અને તમારે પહોંચવું છે અહીંયા તો સર અહીંયા પહોંચવાના રસ્તા તો ઘણા છે પણ સર તમારા માટે બેસ્ટ રસ્તો કયો છે તમારો પ્લાનિંગ કયો છે કે ભાઈ પહેલાં હું આમ જઈશ ત્યાંથી હું આમ જઈશ રાઈટ અને અહીંથી હું આમ એન્ટ્રી કરીશ અને પછી હું અહીંયા પહોંચી જઈશ આવું સર કંઈક તો તમારી પાસે પ્લાનિંગ એજન્ડા કંઈક તો હોવું જોઈએ બટ સર અઢારસો સત્તાવનમાં સૌથી મોટી જો તકલીફ હોય તો શું હતું લેક ઓફ પ્લાનિંગ શું હતું સૌથી પહેલા તો લેક ઓફ પ્લાનિંગ હવે લેક ઓફ પ્લાનિંગ ક્યારે હોય જ્યારે તમારી પાસે શું ન હોય એજન્ડા લેક ઓફ એજન્ડા કોઈ એજન્ડા જ નહોતો એજન્ડા હોય પ્લાન હોય તો એજન્ડા હોય ને અને એજન્ડા નહોતો એનો સીધો સાધો મતલબ છે કે સર તમારો કોઈ અલ્ટિમેટ ગોલ જ નહોતો તમારે શું કરવું છે શું કામ લડવું છે કેના માટે લડવું છે કોની સાથે લડવું છે ને કોની સામે લડવું છે એવું કાંઈ હતું નહીં ઇવન લોકો પોતપોતાના પર્સનલ દરેક માણસ શું કરતા હતા સર પર્સનલ ડિઝાયર માટે કે પર્સનલ પોતાના ઇશ્યુઝ માટે સર બધા લડતા હતા અને આ પર્સનલ ડિઝાયર માટે તેને લડતા હોય તો સ્વાભાવિક છે કે તમારો કોમન ગોલ ન હોય કોમન એજન્ડા ન હોય કોમન પ્લાનિંગ ન હોય અને આમાંથી કંઈ કોમન ન હોય તો એકસો દસ ટકા તમારી બધાનું કોમન એક્શન કોઈ દિવસ ન હોય અને એટલા માટે સરજી આજે છ્યાસી સૈનિકોની ટુકડી ભગાવત કરી અને દિલ્હી બહાદુર શાહ સુન જાહેર કર્યું પણ કોઈને વિચાર જ ના આવ્યો કે બહાદુર શાહ બનશે તો શાહ સુર કરવાથી બહાદુર શાહ નું ચેર ઉપર બેસી જવાથી શું એનું મતલબ એવું છે કે સર એ સુલતાન થઈ ગયા ને બધું પતી ગયું ના સર એવું બી નથી સર તો આ કોઈ વિચારવું નહીં એસી વર્ષે સુલતાન એસી વર્ષે એક પગ ઓલરેડી કબરમાં હતો ને એક પગ બહાર હતો અંગ્રેજોએ સુલતાનની ધરપકડ કરી અને રંગૂન મોકલી દીધો ભાઈ ચોવીસ કલાક થઈ ચોવીસ કલાકમાં તો અંગ્રેજો ચારે બાજુથી આવી ગયા હવે આ છ્યાસી સૈનિકો દિલ્હીમાં સુલતાન હિન્દ સહેન શાહ બહાદુર શાહ કી જય હો કરતા હતા ચોવીસ કલાક રહ્યું ચોવીસ કલાકમાં આવી ગયા અને સર સુલતાનને જે ચાર બાજુથી માર્યા છે અને રંગુન મોકલી દીધા અને ત્યાં સુધીમાં સંગ્રામ ભારતભરમાં ફેલાઈ ગયો હતો તો આ પહેલી શરૂઆતની ઘટના થઈને આ ઘટના પછી તો લગભગ આખા ભારતમાં સંગ્રામ છે એ બધે ક્યાં આવી ગયો લગભગ બધી જગ્યાએ ચારે બાજુ ફેલાઈ ગયો હતો સર ઠીક છે સર ઓકે જય માતાજી જય માતાજી કુલદીપભાઈ અચ્છા હા કુલદીપભાઈ હવે ટેલિગ્રામમાં મેસેજ કરજો તમને હેલ્પ મળી જશે મળી જશે ચલો સર એના પછી આગળ શું થાય છે સર જોઈએ આગળ તો આ હતા બહાદુર શાહ ઝફર આ એનો પરિવાર હતો અને છેલ્લે બધાને રંગુન ભેરા કરી દીધા અને આ એનો વર્ષે ઘટતું રંગુલું નતું સરકરે અઢારસો સત્તાન શું કર્યું સર તો જો સરજી વીર સાવરકરે અઢારસો સત્તાવન ઉપર એક પુસ્તક લખ્યું પુસ્તકનું નામ શું હતું વિનાયક દામોદર સાવરકરકા કા અઢારસો સત્તાવન કા સ્વાતંત્ર સમર એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ સર તેઓએ પુસ્તક લેખું વીર સાવરકરે અને એની ત્રણ નકલ બનાવી આ પ્રશ્નો યાદ રાખવા જેવો છે એને ત્રણ નકલ બનાવી અને ત્રણ નકલ બનાવી અને ભીકાજી કામા ફ્રાન્સ બાબારાવ સાવરકર એમના ભાઈ અને ડોક્ટર કુટ્ટિનોને આપી આ ત્રણ લોકોને એને ત્રણેય બધાને શું આપી સર પોતાની નકલ આપી અને એ નકલ આપી અને અલ્ટિમેટલી એને શું ડિસાઇડ કર્યું સર કે બધાને નકલ આપીને લોકો સુધી ચારે બાજુ સર ફેલાવવાનું ડિસિઝન લીધું

ગદર ગદરપાટીનો જન્મ થયો સર ભીખાજી કામાએ પણ સર આ કામ કરાયું હરદેલ દ્વારા અંગ્રેજીનો અનુવાદ થયો તો ઘણા બધા નેતા દ્વારા ઘણા બધા લોકો દ્વારા સર આ વીર સાવરકરના લખાયેલા પુસ્તક ઉપરથી અલગ અલગ ટ્રાન્સલેશન કરી અને એનું ઇફેક્ટ લઈ આવે એ રીતના સર શું કર્યું તો કે બધાને લોકો સુધી પહોંચતા કર્યા અને કોશિશ કરી કે બધા એનો લાભ પૂરેપૂરો ઉઠાવે રાઈટ સાહેબ

કેન્દ્ર ક્યાં તો દિલ્હીમાં એક હતું એ કાનપુરથી લખનઉથી બરેલી થી બિહારથી ઝાંસીથી અને આ બધા કોણ તો સર આ બધા એના નેતૃત્વ હતા તો આ બધાએ અહીંથી અલગ અલગ જગ્યાએથી પોતાનું એને આ લડત આપી હતી હવે જો આ હું તમને બતાવું છું ધ્યાનથી જુઓ સર બિહારના જગદીશપુરમાં સિત્તેર વર્ષના કુંવરસિંહ સાહેબ આ સિત્તેર વર્ષના હતા બિહારના જગદીશપુરમાં સિત્તેર વર્ષના કુંવરસિંહ લડત આપી હતી સર અને સર એની 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 બહાદુરી જો હશે તમને આ પ્રશ્ન કદાચ ક્યાંક પૂછે હાથમાં કાંડામાં ગોળી વાગતા પોતાના હાથના કાંડામાં ગોળી વાગી તો હાથ કોણીએથી કાપી નાખ્યો બોલો હાથને કોણીથી કાપી નાખ્યો કાંડામાં કોણી વાગી ગયા કેમ તો કે એનું ઝેર ન ચડે ને ઘાયલ ન થઈ જાય અને મરતા પહેલાં જગદીશપુર પરત જીતું પોતાનું બિહારનું જગદીશપુર એને અઢારસો સત્તાવનમાં મૃત્યુ થતાં મોત પહેલાં પાછું જીતીને રહ્યા તો આ એક કહાની યાદ રાખજો બિહારના જગદીશપુરના

ખેડાના મુખી કોણ હતા સર ગરબડદાસ પટેલ કોળી અને નાયકડા જાતિના બે હજાર લોકો એકઠા કર્યા પોતે ખાનપુરના ઠાકોર જીવાભાઈ માલાજી જોશી તેમજ કૃષ્ણદાસ દવેના સાથથી સંગ્રામ આરંભો ધરપકડ બાદ માફી માંગવાનું કહ્યું અને માફી માંગવાની ના પાડી દીધી કાળા પાણીની સજા સર એકમાત્ર ગુજરાતી વ્યક્તિ અઢારસો સત્તાવનના સંગ્રામમાં હતો કે જેને કાળા પાણીની સજા થઈ હતી એ હતા મુખી ગરબડદાસ પટેલ મુખી ગરબડદાસ પટેલ લગ્નના માંડવેથી સાહેબ લડવા ગયા હતા જજ સાહેબની સામે લડ્યા જજ સાહેબની સામે જ્યારે રજૂ કરવામાં આવ્યો હતો જજ સાહેબે કીધું કે માફી માગી લ્યો તો તમને ગરબડદાસ પટેલ માફ કરી દેશું જવા દેશું ઓછી સજા કરશું મુખી ગરબડદાસ પટેલે કીધું આજે અગર હું માફી માંગીશ તો ઇતિહાસમાં મારા નામ મારી જાતિ સાથે કાયરતાનું બિરુદ લાગી જશે અને કાળા પાણીની સજા થઈ અને અઢારસો સત્તાવનમાં ગુજરાતીઓને કોઈને કાળા પાણીની સજા થઈ હોય એવો એક જ છે મુખી કરબળદાસ પટેલ બીજું સર ગુજરાતમાં કોણ હતું ઓખા મંડળમાં જોધામાણે મૂળુ માણેક હોય 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 આ બેયની તો સર શું વાત કરી જોદા માણેક મૂળુ માણેક આ બેના આજે પણ સર ઓખા મંડળમાં દ્વારકાગર તમે આવો તો આજે સર આ બેને લઈને કેટલા બધા તમને લોકવાયકો સાંભળવા મળે એની ગાથા સાંભળવા મળે આજે પણ દર વર્ષે એમની પુણ્યતિથિ એ મરસિયા ગવાય છે અને વાઘેર મંડળના સર એવા બહાદુર હતા બે જાવાજો કે સર એને સારી એવી કહી શકાય કે ઘણી બધી બાબતમાં પ્રથમ ગુજરાતી બિલકુલ બિલકુલ એકદમ સાચું કુલદીપ લક્ષ્મીકાંતેવરિટ ઓલ ટાઈમ હિટ તો અઢારસો થી અઢારસો અડસઠ સુધી ચાલ્યો વીસ થી કેમ કહું છું કેમ કે અઢારસો થી અઢારસો અડસઠમાં સ્વાતંત્ર સંગ્રામ તો અઢારસો માં જ શરૂ થયો પણ સર અઢારસો વીસથી જોધા માણેકને મૂળું માણેકની દુશ્મનઆટ હતી ગુજરાતના એક બહુ મોટા રાજ્ય સાથે એક રાજાના રાજ્ય સાથે વહીવટતંત્ર સાથે અને એ હતું ગાયકવાડ ડાયનેસ્ટી તો યસ સર ગાયકવાડ ડાયનેસ્ટી સાથે વડોદરા સર એ લોકોની દુશ્મનાટ હતી બહુ વર્ષો જેને અઢારસો વીસથી લડાઈ હતી તો સર એકચ્યુઅલમાં એ લોકો આમાં અઢારસો સત્તાવનના પહેલામાં સંગ્રામમાં સર એ સામેલ થવાના કે ઇન્વોલ્વ થવાના હતા જ નહીં પણ વડોદરા ગાયકવાડ ડાયનેસ્ટીના કારણે સર એ ઇન્વોલ્વ થયા સર નહીં તો એ થાત જ નહીં ગુજરાતમાં સૌથી પરાક્રમી સંગ્રામ સર સૌથી પરાક્રમી ગાયકવાડ સાથે તકલીફ હતી પરિણામે એવા અઢારસો ઓગણસાઠમાં નારાયણરાવ રઘુનાથ અને સુખરામ પુરુષો તમને સમાધાન માટે મોકલા સર ઇમેજિન કરો ઓખા મંડળમાં ચારે આજુબાજુ સર કેટલા રજવાડા દ્વારકામાં ઓખા મંડળમાં એની આજુબાજુ કેટલા રજવાડા આવે પોરબંદરના રાણા સાહેબ આવે જામનગરનું આવે સર નવાનગર રાજ્ય આવે સર એવી રીતે ધ્રોલ રાજકોટ ગોંડલ સર આ બધા જ રાજા રજવાડા આજુબાજુ હતા પણ સર એકેય રાજા રજવાડા ત્યારે ખુલ્લે આમ અંગ્રેજ સરકાર વિરુદ્ધ જઈ શકે એવી સ્થિતિ કોઈની હતી નહીં પરિણામે સર જોધા માણેકને મૂળુ માણેકે પત્ર લખીને મદદ માગી બધા રાજા પાસે કે ભાઈ તમે અમને મદદ કરો હેલ્પ કરો અમે લડી અંગ્રેજ સામે પણ સર કોઈએ મદદ ન કરી શક્યા મજબૂર હતા એ બી એના હાથે કદાચ એની પ્રજાને લઈને તો જુદા માણેકને મૂળું માણે એક બીજી ડિમાન્ડ કરી કે અમને મદદ ન કરો તો કાંઈ નહીં અંગ્રેજોને મદદ નહીં કરતા ખાલી એટલું કરી દો પણ સર ઉલટું થયું કેમ કે અઢારસો સત્તાવનના વિપ્લવમાં ઘણા ખરા રાજાઓએ અંગ્રેજોને મદદ કરવી પડી કરવી એટલે પડી કેમ કે સર કાં તો કોઈને કોઈ રીતે એના કબજામાં હતા અને કાંઈ સામદામ દંડ ભેદની નીતિથી કોઈને કોઈ રીતે એ લોકોને બધાનામાં ફસાવ્યા હતા તો સર આજે નારાયણરાવ રઘુનાથ અને સુખરામ પુરુષોત્તમ જે હું કહું છું જે સમાધાન કરવા ગયા હતા સર એ સમાધાન આ લોકોએ ન કર્યા અને એક સ્ટેટમેન્ટ બોલ્યા કે અસા રાંડી રાનજા પુત્ર નાહ્યું અસાંજો બેલી દ્વારકા ના થાય અસા રાંડી રાનજા પુત્ર નાયું અસંજો બેલી દ્વારકા ના થાય અહીં ટોપી જો દી ફરી વહીંય અહીં ટોપીવાળા જો દી ફરી વય આવી ભાષામાં સર એની જે પોતાની ઓરિજિનલ ભાષામાં જે પોતાનું કલ્ચર પ્રમાણે બોલી છે જોધામાળે મૂળ મારી નોખામંડળની એ ભાષામાં સર સંભળાવી દીધું કે તમારા અંગ્રેજ અમલદારને કહી દીઓ તમારા ટોપીવાળા એટલે અંગ્રેજો તમારા ટોપીવાળાનો દી ફરી ગયો છે અસર રાંડી રાજા પુત્ર નહીં અસાજો બેલી દ્વારકા ના થાય મતલબ અમારો બેલી તો દ્વારકા ના છે અમે કોઈ જેવા તેવાના છોકરા નથી અને અમે હવે સરરેન્ડર ન કરી શકીએ હવે લડવાનું છે અને સર સરરેન્ડર ક્યાંથી કરે જેની ઘરમાં સ્ત્રીઓ છે એ અંદરથી બેઠી બેઠી એમ કે બહાર નીકળો છે તો ઘરમાં આવતો નહીં હવે લડી લેજે પૂરું કરજે અને કેવી સ્ત્રીઓ હશે સાહેબ કે આ યુદ્ધમાં તોપના ગોળા ઝીલતી હતી સાહેબ કઈ રીતે તો કે ભીના ગોદળા કે હોય એને પાણી વાળા કરે અને જે નીચેથી તોપ ફળે સર એના ગોળા એ ગાદલા ગોદડામાં સર ઝીલવાની હિંમત રાખે સર કેવી છાતી હશે એની વિચાર કરો કેટલી હિંમત હેડસોપ હેડસોપ સર ખરેખર સિરિયસલી તો સર અત્યારે આપણે હું તમને આ કહી દઉં છું કે સર છવ્વીસમી ડિસેમ્બર સવારે દસ એમથી બાર પી એમ સો ટકા સ્કોલરશીપ એક વર્ષ માટે સબસ્ક્રિપ્શન પંચો ટકા સ્કોલરશીપ એક ઇયર સબસ્ક્રિપ્શન અને ચૌદથી એક વીસ પચાસ ટકા સ્કોલરશિપ ઓન વન યર સબસ્ક્રિપ્શન સર આટલું તમને મળવાપાત્ર છે અગર તમે આ સ્કોલરશિપમાં એકથી ત્રણ ચારથી તેર કે ચૌદથી વીસનો લઈને આવો છો તો સર ફોલ મોક ટેસ્ટ ફોર તલાટી કા મંથ્રી એક્ઝામ પચીસ ડિસેમ્બર દસ વાગ્યે પચીસ ડિસેમ્બર સવારે દસ વાગે સર તમે એની આપો અગર ઓલરેડી તમે પ્લસવાળા છો તો સર તમે એક ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપી શકો છો કોન્સ્ટેબલ એક્ઝામની છવ્વીસ તારીખે અને એક સ્પેશિયલ ટેસ્ટ ઓન કોમ્પ્યુટર જનરલ સાયન્સ આર્ટ એન્ડ કલ્ચર હિસ્ટ્રી ઓફ ગુજરાત ફ્રુ ક્લાસ થ્રી એક્ઝામ એ પણ પચીસ તારીખે સવારે એક વાગે આપી શકો છો પણ એના માટે તમારે મારો કોડ ભૂલવાનો નથી અને મારો કોડ છે લાઈવ ડીટી સર તો લાઈવ ડીટી કોડ મારો યુઝ કરો અને લાઈવ ડીટી કોડ યુઝ કરતાની સાથે જ સર તમે આ બધા જ મહાનુભાવોને ભણી શકશો ભરપૂર આનંદ કરી શકશો આ બાવીસ ડિસેમ્બરે પરિવર્તન કોમ્પ્રેન્સી કોર્સ ફોર કોન્સ્ટેબલ એક્ઝામની ન્યૂ બેચ ચાલુ થાય છે સરજી એ બેચમાં ભૂલતા નહીં સર મારો કોડ લાઈવ ડીટી એની આગળ વધીએ તો ત્રીસ જુલાઈના રોજ દ્વારકા અને બેટ દ્વારકા જીત્યા બાદ માણેક બંધુએ કોહરા મચાવ્યો દ્વારકા જીતી લીધું બેટ દ્વારકા જીતી લીધું અને માણેક બંધુ તૂટી પડ્યા સર અમદાવાદ અને મુંબઈથી નૌકાદળ આવ્યું સર સ્પેશિયલી અંગ્રેજોએ ગાયકવાડ સરકારની મદદથી અમદાવાદથી અને મુંબઈથી એક નૌકાદળ આવ્યો અને નું નામ હતું સ્પેશિયલી બે બોટ આવી હતી એક હતી ઝેમોબિયા અને બીજી હતી વિક્ટોરિયા તો વિક્ટોરિયા અને ઝેમોબિયા નામની બોટ આવી ચાર ઓક્ટોબર તોપથી કિલ્લાને ઘેરવામાં આવ્યો ચોથી ઓક્ટોબર તોપથી કિલ્લાને ઘેરવામાં આવ્યો અને જેરામ શેઠ અંતિમ વખત સંધિ માટે ગયા કે હજી છેલ્લી વાર પૂછી લે જો સમાધાન કરવું હોય તો અને એ સમાધાનમાં સર પછી દ્વારકા ના થઈ આ ટોપી જો દી ફરી વ્ય આ સ્ટેટમેન્ટ સર ઓખા મંડળના એ વાઘેર બંધુઓ બોલે છે અંતે ધમાસાણ યુદ્ધ થયું પરંતુ હાથ ના યુદ્ધ થયું યુદ્ધમાં પહોંચી શકેલી સ્થિતિ નથી અને આ યુદ્ધમાં સર પોરબંદરના રાણા સાહેબે બસો સૈનિકો મોકલ્યા હતા અંગ્રેજો તરફથી લડવા માટે કોના તરફથી અંગ્રેજો તરફથી સૈનિકો અને એ સૈનિકોનું સુકાન કોણ કરતું હતું ખબર છે પોરબંદરના રાણા સાહેબે બસો સૈનિકો આ યુદ્ધમાં લડવા મોકલ્યા હતા અંગ્રેજો તરફથી એનું સુકાન લઈને કોણ આવ્યું હતું કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરો સર પોરબંદરના રાણા સાહેબે મોકલેલા બસો સૈનિકોનું જે સુકાન કોણ લઈને આવ્યું હતું ઇફ નોસ કોઈને ખ્યાલ હોય તો સર છે કોઈને ખ્યાલ સર કોઈ મને કહી શકશે કે બસો સૈનિકોનું આ નેતૃત્વ છે કોણ લઈને આવ્યું હતું સર બસો સૈનિકોનું નેતૃત્વ પોરબંદરના રાણા સાહેબ તમે એનું નામ કદાચ હમણાં બોલી એટલે તો તમે ઓળખી જશો સો ટકા હિતેશ વસોયા ના પાડે છે ડિજિટલ નો પડે છે તો હું બોલીશ તો તમે કહેશો ઓ હા તમે એમ કહેશો તમે બધા ઓળખો છો એને પાછા તમે બધા ઓળખો છો એવરી જેટલા અહીંયા છે અત્યારે અડતાલીસ લોકો બધા ઓળખે છે બોલો નો આઈડિયા ઓકે તો હવે સાંભળો હું શું કહેવા જઈ રહ્યો છું સર એનું નામ હતું કોઈનું નથી આવ્યું ને તો સાંભળો સર એનું નામ હતું યાદ આવે છે સર કોઈને કરમચંદ ગાંધી ફાધર ઓફ મોહનદાસ મહાત્મા ગાંધીના પિતાશ્રી કરમચંદ ગાંધી પોરબંદરના રાણા સાહેબને ત્યાં દિવાન તરીકે નોકરી અને ફરજ બજાવતા સૈનિકોના લશ્કરની ટુકડી લઈને આવ્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધીના ફાધર કરમચંદ ગાંધી સર આ ટુકડીને લઈને આવ્યા હતા સર યાદ રાખજો ચલો નથી ખબર કઈ વાંધો નહીં પણ હવે યાદ રાખજો સર ધીસ ઇઝ ધ અને આ માહિતી તમારે જોતી હોય તો ક્યાં મળશે સર તો કે આ માહિતી મળશે તમને વિષ્ણુ પંડ્યા લિખિત બુક વિષ્ણુ પંડ્યા કોણ છે બહુ મોટા કટાર લેખક છે ગુજરાતના રાજકીય વિશ્લેષક છે સાથે સાથે કેન્દ્રીય રાજકારણના વિશ્લેષક છે રિસેન્ટલી બે ત્રણ ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલા એને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે અને એમણે અને એમના સુપુત્રીએ સાથે મળીને એક પુસ્તક લખ્યું છે ટાઇટલ છે અઢારસો સત્તાવન નો વિપ્લવ અને ગુજરાત અને એની અંદર સર આ નોંધ લખી છે ઠીક છે સર ના બી બાપુ જે માનો તે તો સર આ બસો સૈનિકોની ટુકડીને આવ્યા હતા પણ સર અલ્ટિમેટલી તમે જો ગાયકવાળે લશ્કર મોકલ્યું રાણા સાહેબે લશ્કર મોકલ્યું સર બધી જગ્યાએ હેલ્પ આવી સવાલ છે જોધા માણે મૂળું માણે મદદ કોણ કરતું સર કોઈ નહીં કોઈ મદદ નતા કરતા હવે અહીંયા એનો મતલબ એવો નથી કે પોરબંદરવાળા રાણા સાહેબ જામનગરના નવાનગરના જામ સાહેબ કે એ વખતના જે બી રાજા હતા કે પછી બીજું કોઈ રાજા આજુબાજુના ગોંડલના ભગવતસિંહજી હોય કે પછી રાજકોટના હોય સર આ બધા દગાખોર હતા નાસરે એવું નહોતું પણ સર એ બધા પાસે એક પ્રજા હતી અને સર મજબૂર હતા કેમ કે એની તલવાર નીકળી જાય તો એની તલવાર એનો જીવ લઈએ પણ એની તલવાર છે એની પ્રજાનો જીવ લઈએ એ કદાચ કોઈ રાજા સહન ન કરી શકે અને એટલા માટે કદાચ એને બાંધછોડ કરવી પડશે કરી કરી હશે પણ સર આ સ્ટેટમેન્ટ તમે જો આ સ્ટેટમેન્ટ બતાવે છે કે સર કેટલી હદે બેખોફ હશે આ લોકો શું કહી દીધું છેલ્લી સંધિ જ્યારે સામે તોપના ગોળા હતા એક એક તોપનો ગોળો મહેલમાં આટલા આટલા બારોકા બાકોરા પાડી અને મહેલને ધરાશય કરવાનું તે હતું બેટ દ્વારકામાં છુપાયેલા હતા લોકો આજે પણ બેટ દ્વારકા જાઓ તો ત્યાં તમને જોવા મળશે અને ફરતી બાજુ સર તોપથી ઘેરી લીધો તો છેલ્લી વાર શેઠ એ એ સર સરન કરવા અને છેલ્લી વાર સર એને કીધું જવાબ આપી દીધો શેઠ અસા રાંડી રાંજા પુત્ર ના આવ્યું અસા બેલી દ્વારકાના દ્વારકા દ્વારકા મંદિરના ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા અહીં ટોપી વાળા જો દી ફરી ગયો અહીં ટોપી વાળા એટલે અંગ્રેજોનો દી ફરી ગયો છે કે તમે આવ્યા છે દી ફરી જવા મતલબ કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે હટી ન દે સર જેની સ્ત્રીઓમાં આટલો જે કરે સર એવી સ્ત્રીઓ વિશે થોડીક વાત કે સાહેબ સત્તાન ના વિપ્લવમાં ગુજરાતમાં અગર તમને યાદ કર્યું પડે ક્રાંતિકારીઓ કોણ હતા તો સર ડેફિનેટલી મુખી ગરબરદાસ પટેલનું નામ આવે જુદા માણેક મૂળુ માણેકનું નામ આવે પણ સર આનુંય નામ આવે સાહેબ કોણ જાસી ગુજરાતની જાસી જો મેં કેવું નામ આપ્યું છે ગુજરાતની જાસીઓ પેલા નામ લખ્યું છે લાલબા લાલબા કોણ હતું સર મૂળ આણંદના લાલબા પટલાણી સાવ અભણ સાવ એકલા જ મુંબઈ ગવર્નરને મળવા ગયા પરંતુ ખૂબ મોટું થઈ ગયું હું કોની વાત કરું છું સર હું વાત કરું છું આદરણીય સ્વર્ગવાસી અને મારા તમારા સૌના આદર્શ સ્વાતંત્ર્ય સેનાની જે લડા અને સર શહીદ થયા એવા મુખી ગરબરદાસ પટેલના પત્ની લાલબા સર આણંદના હતા લાલબા પટલાણી સાવ અભણ હતા અને જ્યારે લાલબા પટલાણીને ખબર પડી કે એના પતિને થયું છે શું થઈ જેલ થઈ પ્લીઝ હવે સમય જી આ એ તો વાત છે જી 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 થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આ બધું જાણો સર બહુ ઇમ્પોર્ટન્સ છે સર બહુ કામનું છે હજુ હું તમને કહું આ લાલબા પટલાણી છે કોણ હતા મુખી ગરબડદાસના પત્ની આ મુખી ગરબડદાસના પત્ની લાલબા પટલાણીને ખબર પડી કે મારા પતિને પકડીને લઈ ગયા છે ક્યાં તો કે એ ખબર જેલમાં પૂરા તો સર સૌથી પહેલા એ ગયા ગુજરાતના પોતાના આણંદના પોલીસ સ્ટેશને કીધું કે મારા પતિ ક્યાં છે અભણ સ્ત્રી તો એની એને કીધું કે તમારા પતિ અહીંયા નથી એને તો આંદમાન નિકોબાર મોકલી દીધા કાળા પાણી સજા થઈ તો કે એટલે શું હોય તો કે તમે ગવર્નર જઈને પૂછો જાઓ હવે એ વખતે ગુજરાત એટલે મુંબઈ રાજ્ય મુંબઈ પ્રાંતમાં આવતું આપણું ગુજરાત મુંબઈમાં મુંબઈ નો ગવર્નર આપણે આપણે નીચે આવતા અને મુંબઈ નો ગવર્નર ડેફિનેટલી આજનું જે મુંબઈ છે ત્યાં રહેતા હશે તો સર લાલબા પટલાણી અભણ સ્ત્રી હું વાત કરું છું અઢારસો સત્તાવનમાં સર અઢારમો અઢારસો સત્તાવન એટલે સર અઢારસો સત્તાવનમાં આજથી ઓલમોસ્ટ દોઢસો વર્ષ પહેલાંની વાત છે એક અભણ સ્ત્રી આણંદથી થી લઈને મુંબઈ ગવર્નર ના ઘરે ગઈ ચાર દિવસ ગવર્નરના ઘરની બહાર બેઠી રહી કે હું ગવર્નરને મેળ્યાગર જાવ જ નહીં ગવર્નરે અંતે છેલ્લે મુલાકાત આપી પડી અભણ સ્ત્રીએ ગવર્નરનું ઘર ગતું ગવર્નરના ઘરમાં ગઈને આપવીતી કરી કે મારા પતિને છોડો મને બીજી કંઈ ખબર નથી મને મારો પતિ જોઈએ તો ગવર્નર કે કોણ છે આ સ્ત્રી તો ખબર પડી ગવર્નરે કે ભાઈ આનો પતિ છે એ વિરોધમાં પકડાયો હતો નામ હતું મુખી ગરબરદસ્ત પટેલ અને અત્યારે એ છે આંદમાન નિકોબરમાં કાળા પાણીની જેલ સજા કાપી રહ્યો છે ગવર્નર સારો માણસ અસર તસ તાત્કાલિક ગવર્નરે પત્રો લીધો અને લાલબાને ખાતરી આપી હું પત્ર લખું છું અને જેમ બનેમ તારા પતિને વહેલો છૂટીને ઘરે અમે મોકલી દઈશું સર પત્ર લખીને મોકલી રવાનો થયો આંદમાન નિકોબાર જેલમાં લાલબાને જેમ તેમ કરીને મનાવીને પાછા ઘરે મોકલ્યા પત્ર સર આંદમાન નિકોબારની જેલમાં જાય છે જેલરને મળે છે જેલર પત્ર વાંચે છે પત્ર વાંચી અને જેલર તપાસ કરાવે છે કે આ કેદી ક્યાં છે તે પત્ર મળ્યાના એક્ઝેક્ટ ત્રણ દિવસ પહેલાં સર એનું મૃત્યુ થઈ ગયું છે કેનું મુખી કબરદાસ પટેલનું કદાચ ત્રણ દિવસ વહેલો પત્ર મળ્યો હોત તો મુખી ગરબરદાસ પટેલ એ આશામાં જીવંત રહી જાત પણ સર એ લાલબા મોડા પડ્યા પણ સવાલ એ છે કે પટલાણી અભડ સ્ત્રી હોવા છતાં સર આટલી મહેનત કરી હતી મુંબઈ સુધી એકલા ગયા સર મુંબઈ સુધી હવે તમને બીજી વાત જે કહો એ કોણ સર ગુજરાતની જાસી વાઘેર સ્ત્રીઓ સર કેવી સ્ત્રીઓ સાહેબ આમ તો જો તોપના ઘોડાઓને છાતીમાં ઝીલ્યા સાહેબ પીના ગોદડા કરીને હિંમત આપતા રહ્યા કેવું કહેવાય શેઠ જ્યારે જેરામ શેઠ છેલ્લી વાર એવા ગો બેટ દ્વારકામાં કીધું કે સમાધાન કરી લ્યો તો ફરતી બાજુ ગોઠવાઈ ગઈ છે તમારું કામ નથી અંગ્રેજ સરકાર ગાયકવાડ સરકાર બધા તમારા વિરુદ્ધમાં છે અને ગાયકવાડ સરકાર તો અંગ્રેજ સરકાર મળેલી હતી તો ભાઈ એબી એની સાથે છે આજુબાજુના રાજ્ય જોડા બી ટેકો છે રાણા સાહેબનું લશ્કર એવું છે તો ભાઈ તમે સરેન્ડર કરી લ્યો તો સર જોદા માણેકને મૂળ માણેક છે ને આમ પાછળ ફરીને સ્ત્રીઓ સામે જોવે તો એની સ્ત્રીઓ શું કહે ખબર છે કે હવે તો પાછો ફળે તો તો અમને લાજે કે અમે તારી ઘરવાળીઓ છીએ હવે તો તું લડી લે હવે જે થાય અને અમે કઈ પછી શું હવે જેની સ્ત્રીઓ સર આવી હિંમત આપે એ પાછો વળે પછી તો જોધા મળે કે મૂળું મળે કામ જ કરે ને કે હવે આ ટોપીવાળા જો દીવ ફરી હોય અને સર લડ્યા અને સર કેવી સ્ત્રીઓ નીચેથી તોપના ગોળા દેશી તોપ હશે સાદી તોપ હશે તો જ ગોળા ઝીલી શકે તો ગોધડાને ભીના કરે ભીના ગાદલા ગાજલા ગોદડા ભીના કરે તોપનો ગોળો આવે તો સર બામ તોપ પકડીને ગોળો ઝીલે તો જોખમ છે ગોળો અહીંયા બી આવી શકે તો સર મરી જાય પણ જો ગાદલામાં જીવે તો ગોળાનું આખું જેની એનર્જી જેનો ફોર્સ હોય ફોર્સ રદ કરી નાખે સર આ હદે સર આ લોકોએ કામ કરી અને સર સાબિત કરી દીધું કે સર એ લોકો લઈ લા સર અને આ હતી વાઘે સ્ત્રીઓ તો સર કારણો મુખ્ય શું નિષ્ફળતાના કારણો અઢારસો સત્તાવન વિપ્લવ છે આટલું બધું થયા છતાં સર નિષ્ફળ શું કામ ગયું સર વાય ઇઝ ઇટ સો શું કામ સર સર સિમ્પલ રાજા રજવાડાઓએ સાથ ના આપ્યો સાહેબ એકદમ સાચી વાત જોધા માણેક ને મૂળું માણેક છે ને સાહેબ બાદમાં મૂળું માણેક છે એ પોરબંદર પાસે આવેલી આ યાદ રાખજો સર મૂળું માણેક પોરબંદર પાસે આવેલી વન ચરણાની સીમ પાસે પોતે મરાયા અને જોધા માણેક છે એ ગીરના જંગલમાં મરાયા યાદ રાખજો જોધા માણેક ગીરના જંગલમાં મૂળુ માણેક પાસે આવેલી સીમમાં પોરબંદર પાસે અને બે મર્યા અથવા તો જીવ્યા ત્યાં સુધી અંગ્રેજોના હાથમાં ન આવ્યા એવું કહેવાય છે કે જોધા માણેકને મૂળુ માણેક અઢારસો ને છાસઠ અણસઠ સુધી ભાગતા રહ્યા છે સત્તાવન નું સંગ્રામ થયો પછી સર એ ભાગતા રહ્યા ક્યારેક ગીરના જંગલમાં ક્યારેક બરડાના જંગલમાં પોરબંદર પાસે આવેલો બરડો તો ક્યારેક ભાગતા ફકતા પણ સર આના હાથમાં ન આવ્યા સર 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 પણ પણ એ પોતાનું મૃત્યુ થયું એકનું એકનું જંગલમાં સીમ પાસે અંગ્રેજોના હાથમાં ના આવ્યા સર છેક સુધી તો એક તો રાજા રજવાડો સાથ ના આપ્યો એવું બી કહેવાય છે કે રાજા રજવાડો ત્યારે સાથ ના આપ્યો પણ જ્યારે બરડાની સીમમાં જોધા માણેકને મૂળું માણેક ભાગતા ફરતા ત્યારે આ જામનગરના રાજા આજ પોરબંદરના રાજા એને બરડાની સીમમાં ગુપ્ત રીતે મળવા જતા અને સર જે કંઈ પણ થઈ શકે મદદ કરવાની કોશિશ કરતા ઉલટા સરકારને મદદરૂપ થયા રાજાએ સાથ તો નહી ઉલટા રાજાએ કોને મદદ કરી સરકારને મદદરૂપ થયા સર મોટા ભાગની પ્રજા નિષ્ક્રિય મોટા ભાગની શું પ્રજા નિષ્ક્રિય જતી સર પ્રજાને ખબર તો પડવી જોઈએ ને સર આ બધું પતી ગયું પછી ખબર પડી કે લે આવું થયું હતું અને કદાચ ઇન કેસ કદાચ એને આઈડિયા આવે પ્રજાને ખબર પડે કે ભાઈ આપણે લશ્કરમાં ભાગ લેવાનો હતો કે આપણે શું કહેવાય હિસ્સો લેવાનો હતો ને આ લોકોને સપોર્ટ કરવાનો હતો તો સર ત્યાં સુધીમાં પ્રજાને એટલું થવું તો જોઈએ ને રાઈટ સર હવે એક હાથ તલવાર અને બીજો મૂછે કદાચ ત્રીજો હાથ હોત તો પણ તને સલામ ન કરત અંગ્રેજ અધિકારી મૂળુ માણેક વાહ વાહ આ મને નથી ખબર હો ખરેખર એક હાથ તલવારને બીજો હાથ મૂછે ત્રીજો હાથ હોત તો તને સલામ ન કરત વાહ બની શકે મૂળુ માણેક કે સર સર એવું કહેવાય છે કે જોધા માણેકને મૂળું માણેક સર બંનેનું જ્યારે અવસાન થયું ને સર એક વર્ષ સુધી દ્વારકા બેટ દ્વારકા ઓખા મંડળના વિસ્તારમાં મરસિયા ગવાયા હતા એક વર્ષ સુધી સાહેબ એક વર્ષ એક વર્ષ મરસિયા ગાવા એટલે કેવી વાત થઈ વિચાર તો કરો કોઈનો શોખ એક વર્ષ મનાવો કન્ટિન્યુઅસ અને આજ એક વર્ષ સુધી કોઈ સારા પ્રસંગો ન થયા વિસ્તારમાં અને આજે પણ એમની પુણ્યતિથિ અને સાહેબ દિવસે મરસિયા ગવાય છે આજે પણ ઓખા મંડળમાં એટલું માને છે એ લોકો એને બહુ માને છે જોધા માણેકને મૂળું માણેકને રાણીના ઢંઢેરાથી લોકો શાંત થયા એક તો શું તે અઢારસો સત્તાવનમાં વિપ્લો થયો અને તમને ખબર છે કે અઢારસો અઠાવનનો શું આવ્યો રાણીનો ઢંઢેરો અને રાણીના ઢંઢેરામાં રાણીના ઢંઢેરા શું કીધું મીઠી મીઠી ચોકલેટ જ આપી કે લો બચ્ચા ખાલસા કરે રાજ્ય પાછા આપીશું ગુલકન લગાવ્યું માથે મસ્ત ગુલકન લગાવીને કીધું વેલેસલેની સહાયકારી નીતિમાં જે ફસાયા છે એને મુક્ત કરીશું માથે મરી મસાલાનો પાવડર નાખીને ચકાચક મીઠાસવાળી ડૂટી ફૂટી નાખીને વળી પાછું કહ્યું સામાજિક રીતિ રિવાજોમાં હાથ નહીં આપીએ વળી થોડીક બીજું પાછું સલી સોપારી વળીઆરીને મીઠું પાન બનાવી પાછું મસ્ત પાન બીડું કરીને લીધું આજ પછી તમે તમારી રીતે ખેતીમાં વ્યાપારમાં સ્વતંત્ર રહેશો આવી મીઠી મીઠી વાતો કરી આપને ખબર જ ન પડી કે હાડું ક્યારે ઉંદર નીકળો ને ઊંટ પેસી ગયું તો સર આ રીતે સર રાણી નોખા પડ્યા અને હિન્દુ મુસ્લિમ એકતા પણ ઓછી પડી જે જરૂર હતી સર એવી એકતા કદાચ આપણે ન રાખી શકા હવે સવાલ એ છે કે અઢારસો સત્તાના પરિણામ શું આવ્યા અને સૌથી મોટા સારા આવ્યા ખરાબ આવ્યા તો જો સર કોઈ પણ ઘટના કે પ્રસંગના પરિણામ સારા નરસા બંને હોય કાં તો વધુ સારું હોય ઓછું ખરાબ હોય અથવા તો વધુ ખરાબ હોય એનું ઓછું સારું હોય અહીંયા શુંથી ધ્યાનથી જોઈએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાપ્ત થઈ સર જે કંપની અહીંયા સોળસોમાં આવી હતી સર એ કંપનીને આપણે અઢારસો ને સત્તાવનમાં એટલે કે અઢીસો વર્ષ બાદ અહીંથી કરી રવાના અને એ કંપનીના માલિકોએ અઢારસો ચોસઠમાં પોતપોતાનું પ્રોફિટ લઈ અને કંપનીને વિસર્જન કરી નાખી તો એનો એક ખેલ આખો પૂરો થયો ખાલસા કરેલ રાજ્યો આપણે મળ્યા તો એ આની કદાચ સૈન્યમાં પેલા સાત જેમ એકનો રેશિયો હતો પેલા શું હતું સર એ રેશિયો એકનો ભરતીનો રાઈટ સર સાથે સાથે સર પ્રમોશન બી ચાલુ કરાવી દીધું તો મતલબ હવે ભારતના સૈનિકો જે મૂળ ભારતીય હતા એ જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો જીવે ત્યાં સુધી પાડો મરે તોય પાડો એવું ન રહ્યું હોય ગુજરાતને પાંચ જિલ્લાઓમાં વેચી મુંબઈ પ્રાંતમાં ભેળવી દીધું અને આના કારણે લોકોને એકતાની ઓળખ થઈ તો ગુજરાતને આ સમય દરમિયાન પાંચ પ્રાંતમાં વેચો સર આ સમયમાં જી હજી પબુભા માણેક ઇલેક્શન ટાઈમના છડીયા હથિયાર સોંગ હલાવે છે ગુજરાતને પાંચ જિલ્લાઓમાં વેચી અને મુંબઈ પ્રાંતમાં અઢારસો સત્તાવન પછી આપણે મર્જ કરવામાં આવ્યો સર આ વખતે હવે અઢારસો સત્તાવન પછી સર એટલું તો પાકું થઈ ગયું કે અઢારસો સત્તાવન ના વિપ્લવે ભારતમાં હું એમ કહું છું કે કદાચ ન થયો હોત તો સર આ આ દેશમાં દેશમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના હજુ કદાચ લેટ થઈ હોત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપનાના કારણે જ સર આ દેશમાં ક્રાંતિ અને ક્રાંતિકારીઓનો જન્મ થયો ક્રાંતિ અને ક્રાંતિકારીઓ અને એ ક્રાંતિ અને ક્રાંતિકારીઓના લીધે સર ભારતમાં લોકોમાં હિંમત આવી સાથે મળી અને લડત આપવાની એ હિંમતના કારણે કેટલી બધી આ દેશમાં ચળવળો થઈ એ ચળવળના કારણે સર અલ્ટિમેટલી આખું ભારત એક થયું એકતા આવી અને એ એકતાએ સર આપને શું અપાવ્યું ફાઇનલી આઝાદી તો હું તો એવું કહીશ કે અઢારસો સત્તાવનના કારણે સર અઢારસો સત્તાવન ઇઝ અ ફર્સ્ટ માઇલ સ્ટોન આપણું એ પગલું હતું જેના કારણે અલ્ટિમેટલી સર આ બધું થયું કોંગ્રેસની સ્થાપના થઈ ભલે એમાં બે લોકો મળ્યા જવાળવાદી અને મવાળવાદી પણ આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે અગર જવાહરલાલ નહેરુ છે એ કોંગ્રેસે આપ્યા છે ગાંધી કોંગ્રેસે આપ્યા છે તો સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલને પણ કોંગ્રેસે જ આપ્યા છે લાલબહાદુર શાસ્ત્રી પણ કોંગ્રેસે જ આપ્યા છે એ પણ ન ભૂલવું જોઈએ સર અગર આપણે એમ કહીએ કે મોહમ્મદ અલી જીન્ના એ મૂળ કોંગ્રેસની છે ખરેખર તો સર સરમ્મદ અલીજીના પહેલા કોંગ્રેસમાં હતા પહેલા કોંગ્રેસના સભ્ય હતા મોહમ્મદ અલીજીના સૌથી પહેલા કોંગ્રેસના સભ્ય બન્યા મુસ્લિમ લીગમાં તો જોડાયા અને સુધી મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંનેમાં હતા ઓગણીસો વીસથી એને કોંગ્રેસથી છેડો ફાળ્યો તો ભલે આ આ એ જે તે સમયની કોંગ્રેસે મોહમ્મદ અલી જી આપ્યો પણ સર એ ન ભૂલું જોઈએ કે એને મોલાના અબ્દુલ કલામ આઝાદે આપ્યા અને ખાન અબ્દુલ ગફર ખાને આપ્યા અને આ બે વસ્તુ જે તમે અગર તમે ચાહો તો શ્રામાંથી ઘણું લેવા જેવું છે બાકી નકર નફરતવાળી રાજનીતિ તો છે જ સાહેબ હિન્દુ મુસ્લિમવાળી પણ સર અલ્ટિમેટલી ઘણા બધા અઢારસો સત્તાવનને હિંમત આપી અને સર આ દેશમાં અલગ અલગ કેટલાય ક્રાંતિકારીઓ જેમમાં એવા ક્રાંતિકારીઓમાં સમગ્ર ભારતમાં અગર કોઈ ક્રાંતિકારીઓમાં પહેલું નામ આવે સાહેબ તો સાહેબ એ આવે વાસુદેવ બળવંત ફળકે વાસુદેવ બળવંત ફળકે સર આ વાસુદેવ બણન ફળકે છે એનો જન્મ નવેમ્બર ચાર અઢારસો પિસ્તાલીસમાં થયો હતો અને ફેબ્રુઆરી સત્તરમાં અઢારસો ત્યાંસીમાં એમનું મૃત્યુ થયું હતું હવે તમારામાંથી ઘણા ખરાએ એમનું નામ કદાચ સાંભળ્યું હશે સો ટકા સાંભળ્યું હશે પાંચ જિલ્લાઓ ક્યાં એ મને નામ નથી ખબર સોરી સર હું એવું નહીં કહી શકું મને નથી આઈડિયા નાઇસ ક્વેશ્ચન બટ તમારો પ્રશ્ન સારો છે પેલી બુકમાં છે મેં જે બુક કીધી હતી આપણે અઢારસો સત્તાવનનો વિપ્લવ અને ગુજરાત વિષ્ણુ પંડ્યા લિખિત એ બુકમાં છે પણ સર મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી માફ કરજો હું નહીં કહી શકું પણ સારો પ્રશ્ન છે કે સર પાંચ જિલ્લા ક્યાં એમ સારો ગુડ ક્વેશ્ચન વેરી ગુડ સર ચલો સર આગળ વધીએ સરજી તો ક્રાંતિકારીઓનું નામ આવે અને સર સૌથી પેલું નામ તો સર કોને કે વાસુદેવ બળવંત ફળકે પેલા ક્રાંતિકારી સર રાષ્ટ્રવાદ માટે લડ્યા નેશનલિઝમ માટે લડ્યા સર ફર્સ્ટ એવર અને આ વાસુદેવ એ ભારતીય ક્રાંતિની શરૂઆત કરનાર હતા આને એક પ્રતિજ્ઞા લીધી તમે પ્રશ્ન પૂછી શકે કે આઝાદી સુધી માથા પર તિલક ના કરવું તેવી પ્રતિજ્ઞા લીધી છે આઝાદી ન મળે ત્યાં સુધી માથામાં તિલક ન કરવું એવી પ્રતિજ્ઞા લેનાર ભારત દેશનો પ્રથમ ક્રાંતિકારી કોણ આજ બિલકુલ બિલકુલ નીતિનભાઈ એકદમ સાચું સરકારે ચાર હજારનું ઇનામ રાખ્યું હતું આના ઉપર વાસુદેવ બળોદ ફડકે ઉપર અને હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રે ત્રણ વાગે પકડાયા સર પકડાઈ ગયા જેલમાં પૂર્યા પણ જેલની દીવાલ કૂદીને પચીસ કિલોમીટર ભાગ્યા પચીસ કિલોમીટર સુધી ભાગ્યા આને તમે કહી શકો ઓફિશિયલી કે પ્રથમ આપણા ભારતના ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે પછી સર બીજા તો તમે ઓળખો છો સર શ્યામજી કૃષ્ણ વર્મા જીનિયસ પર્સનાલિટી જીનિયસ મેન એવા માણસ કે જે સર ખરેખર પંડિત હતા અને પંડિત માંથી શું થઈ ગયા ક્રાંતિકારી થઈ ગયા તો ખબર નહીં કેમ થયા સર યસ પચીસ કિમી બિલકુલ 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 સો શાંતિ કૃષ્ણ વર્મા બેઝિકલી કોણ હતા તો તમને આજ એના વિશે બહુ ઘણી બધી સારી સારી માહિતી આપીશ

ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી ઓગણીસો સાતમાં લંડનમાં અર્ધશતાબ્દી ઉજવી સરદારસિંહ રાણાને એ અધિકાર આપ્યો અર્ધશતાબ્દી કેની સર અર્ધશતાબ્દી આની કેની અઢારસો સત્તાવન ને પચાસ વર્ષ ઓગણીસો સાતમાં થયા અને સરદારસિંહ રાણા લીંબડીના લીંબડીના સરદારસિંહ રાણા જે શામલી કૃષ્ણ વર્માના ચેલા કહી શકાય અથવા તો એના સાથી કહી શકાય એને સર આ કામ સોંપવાનું આપ્યું કેમ સર એને આપ્યું એનું રીઝન એ હતું કે ઓગણીસો સાત સુધીમાં શ્યામજી કૃષ્ણ વર્મામાં ઇંગ્લેન્ડમાં એના ઉપર ખૂબ જાસૂસી થવા લાગી હતી ઇંગ્લેન્ડ સરકાર દ્વારા પરિણામે સર એને બહુ ઓછું રહેવું પડે અને બીજા કામ કરે એવું વ્યવસ્થા કરવી પડી અને સરદારસિંહ રાણા સોંપી દીધી દયાનંદ સરસ્વતીથી પ્રેરિત હતા અને બાદમાં તિલકથી હવે સર દયાનંદ સરસ્વતી એટલા પ્રેરિત હતા કે સર એને દયાનંદ સરસ્વતીની પાછળ પાછળ સર દયાનંદ સરસ્વતીનું સ્ટેટમેન્ટ હતું શું પાછા વળો વેદો તરફ પાછા વળો અને આ વેદો તરફ પાછા વળોમાં એટલા બધા એનાથી પ્રોત્સાહિત થઈ ગયા હતા કે દયાનંદ સરસ્વતીના પગલે પગલે ચાલતા હતા અને સર અઢારસો ને સત્તાવનમાં માં જન્મેલો વ્યક્તિ વીસ વર્ષનો થયો અઢારસો ને માં અને વીસ વર્ષની ઉંમરે સર ચાર વેદનો જાણકાર થઈ ગયો અને સર ચાર વેદનો જાણકાર હોય એને પંડિત કહેવાય પણ આ પંડિત ભારતમાં અત્યાર સુધી માત્ર કાશીના બ્રાહ્મણોના ભાગ્યે જ આવ્યું હતું બનવાનું શ્યામજી કૃષ્ણ વર્મા બીકેમ ફર્સ્ટ નોન બ્રાહ્મીન પર્સન શ્યામજી કૃષ્ણ વર્મા પહેલા એવા વ્યક્તિ હતા જે બ્રાહ્મણ નતા છતાં પણ સર એને કઈ ડિગ્રી મળી પંડિતની એ પણ કોણે આપી સર કાશીના બ્રાહ્મણોએ સર એને આ પદવી આપી બોલો કાશીના બ્રાહ્મણોએ સર એને આ પંડિતની ડિગ્રી આપી વીસ જ વર્ષની ઉંમરે માત્ર અઢારસો ને સત્યોતેર માં વીસ વર્ષની ઉંમરે સો હી વોઝ અ સિમ્પલી જીનિયસ પણ સર જેમ દયાનંદ સરસ્વતીથી ઇમ્પ્રેસ હતા સર એમ આગળ જતા બાળ ગંગાધર તિલક થી ઇમ્પ્રેસ થઈ ગયા અને બાળ ગંગાધર તિલક થી ઇમ્પ્રેસ થતા સર આખે આખી દિશા અને દશા બધું બદલાઈ ગયું અને સર પછી શ્યામજી કૃષ્ણ વર્મા છે સર એ ધીરે ધીરે આગળ વધી અને એનો આખો રસ્તો ચેન્જ થયો અને પછી તો શું થયું સર કે એ ફોરેન ગયા સર જી વેદો તરફ પાછાવાળો બિલકુલ બિલકુલ એકદમ સાચું સર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ હતા ઓફ્ટર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ આ મોનિયર વિલિયમ્સ દ્વારા આમંત્રણ અપાયું હતું શું નિમંત્રણ ખબર કે આવો અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તમારી વેદાસની જે પણ નોલેજ થિયરી છે એ ભણાવો સંસ્કૃત ભણાવો અને સર ય સેવા આપવા ગયા હતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વેલ્યુ કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માની સર કંઈક તો હશે ના માણસમાં નામ હતું મોનિયર વિલિયમ્સ યાદ રાખજો પ્રોફેસર હતો ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી સર

ભીકાજી કામા સરદારસિંહ રાણા દાદાભાઈ નવરોજી આ બધા સાથે શ્યામજી કૃષ્ણ વર્મા છે એના બહુ ઘનિષ્ઠ સંબંધો હતા અને દાદાભાઈ નવરોજી તો એવા હતા કે દાદાભાઈ શું કરતા ખબર છે શ્યામજી કૃષ્ણ વર્માને ઇંગ્લેન્ડમાં જાણે માણસો આપી જાતા જાણે શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયા હાઉસ છાત્રાલય કે હોસ્ટેલ નહીં પણ ક્રાંતિકારી બનાવવાની ફેક્ટરી હોય તો શું કરતા દાદાભાઈ દાદાભાઈ કહી જાય કે એ આ સરદારસિંહ રાણા આ કોણ છે તો કે આ સરદારસિંહ રાણા છે આ કોણ છે તો કે આ મેડમ ભીખાજી કામા અને બધા સાથે સર મળાવી અને શ્યામજી કૃષ્ણ વર્મા એ બધાને તૈયાર કર્યા સર દાદાભાઈ નવરોજી શું કરતા પોતે હતા મવાળવાદી પ્રકૃતિના પણ એનામાં એક બહુ મોટી ખાસિયત હતી આખી જિંદગી જીવ્યા ત્યાં સુધી જગત સામે અંગ્રેજો સામે માવાળવાદી બનીને રહ્યા પણ સર જે દિવસે જ્યારે એને વચ્ચે ખાંચો ક્યાંય ચાન્સ મળે એટલે બે ચાર નવા જુવાણિયા કે જેનામાં ક્રાંતિકારી બનવાની દેખાય એમ સર એને ભણવાના બાને સ્કોલરશિપના બાને ઇંગ્લેન્ડ લઈ જાય ઇંગ્લેન્ડ લઈને કૃષ્ણ વર્માને સોંપે શાંતિ કૃષ્ણ વર્મા એના ઉપર કામ કરે ક્રાંતિકારી બનાવે ને એને પાછા ભારત લાવે અને પછી અંગ્રેજ વિરુદ્ધ લડાવે સર ઓગણીસો પાંચ સાતમાં અંગ્રેજ સરકારને શંકા ગઈ કે આ કોઈ છાત્રાલય બાત્રાલય નથી ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસ છે આ તો ક્રાંતિકારી બનાવવાની ફેક્ટરી છે અને પછી એને એને ટ્રેક કરવાનું ચાલુ કર્યું પણ ત્યાં તો શ્યામજી કૃષ્ણ વર્મા હાથમાં આવ્યા નહીં યસ રહનુમાય મજદાર બેન દાદાભાઈ નવરોજી રાઈટ તો આ બધા સાથે શ્યામજી કૃષ્ણ વર્મા છે એ ખૂબ જોડાયેલા હતા બે હજાર દસ માંડવીમાં તીર્થનું સ્મારક બન્યું અને આપણા માનનીય વડાપ્રધાન દ્વારા આનંદીબેન પટેલ ને શ્યામજી કૃષ્ણ વર્માની સનદ છે એ પરત સોંપાઈ હતી યાદ હશે કદાચ તમને સૌથી પહેલા શરૂ શરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં એમના અસ્થિ લ્યાવ્યા આવ્યા હતા અસ્થિ લે આવી અને માંડવી કચ્છ ખાતે કચ્છ ખાતે શું બનાવ્યું ક્રાંતિ તીર્થ સ્મારક અને ક્રાંતિ તીર્થ સ્મારક આ બે હુબ પ્રતિકૃતિ બનાવી હતી કોની ઇંગ્લેન્ડમાં આવેલા ઇન્ડિયા હાઉસની તો ઇંગ્લેન્ડમાં આવેલા ઇન્ડિયા હાઉસની આબેહૂપ આજે પણ માંડવી કચ્છમાં બનેલી છે અને સર બે હજારને દસમાં ભાઈ સોરી વડાપ્રધાનને બે હજાર દસમાં ક્રાંતિ બને પણ પાછા જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બની ગયા તો બે હજાર ચૌદમાં સીએમભાઈના આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલને સનદ આપી હતી કોની જે સરહદ સ્વિત્ઝર્લેન્ડ હતી સરહદ પાછી લાવી આપી સર હવે વાત કરીએ સરદારસિંહ રાણાની તો સરદારસિંહ રાણા કોણ હતા સર એપ્રિલ જોઈ લો સર સરદારસિંહ રાણા વોઝ અ હેન્ડસમ હેન્ડસમ મેન અને સરદારસિંહ રાણાને બે પત્ની હતી સર સરદારસિંહ રાણાને તો પચીસ મે ઓગણીસો સત્તાવન સુધી જીવ્યા સર દસમી એપ્રિલ અઢારસો ને સિત્તેરથી થી એ જન્મ થયો હતો સર એમનો બાપુના સપાઠી હતા સર આ યાદ રાખજો મહાત્મા ગાંધી સાથે રાજકોટની સ્કૂલમાં અભ્યાસ કરનાર વ્યક્તિ એટલે કોણ સરજી રાજકોટ રાણા કંથારિયા ગામના વતની લીંબડીના કંથારિયા ગામના વતની હતા અઢારસો પંચાણું માં તિલક અને બેનરજીના પ્રભાવથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા રાઇટ સર રમેશચંદ્ર બેનરજી અને તિલકના પ્રભાવથી ક્યાં જોડાયા કોંગ્રેસમાં અઢારસો નવ્વાણું માં પેરિસ ગયા ત્યાં લાલાજીને મળ્યા લાલા લજપતરાયને પેરિસમાં મળ્યા સર અને બોઝને રેડિયો પર બોલવા મદદ કરી સર જર્મનીમાં જ્યારે સુભાષચંદ્ર બોઝ ઓગણીસો ને બેતાલીસમાં ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફોજને જ્યારે પોતે ટેક ઓવર કરીને પોતે જ્યારે એનું કંટ્રોલ લીધું સુકાન લીધો તો જર્મનીમાં રેડિયોથી જે બોઝને ભાષણ આપવાના હતા જે ભારતમાં રિલેટ થતા સર એમાં હેલ્પ કરી હતી કોણે સરદારસિંહ રાણા કેમ કે સરદારસિંહ રાણા ત્યારે જર્મનીમાં હતા શ્યામજીની જેમ સ્કોલરશિપ બહાર પાડી જેમ શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડના ઇન્ડિયા હાઉસમાં સ્કોલરશીપ બહાર પાડી ભારતથી છોકરાઓને ભણવાના બાને બોલાવી ભણતરની સાથે ક્રાંતિના પાઠ ભણાવતા તેવી રીતે જર્મનીમાં આણે પણ ત્રણ પ્રકારની સ્કોલરશીપ શરૂ કરાવી હતી સ્કોલરશીપના નામ જુઓ સાહેબ તમે પ્રતાપ શિવાજી અને ત્રીજું નામ જુઓ સર ધીસ ઇઝ હાઉ વી વર અવા હતા સર આપણે અકબર

કેન યુ ઇમેજિન ઓગણીસો સાતમાં એક છોકરાને સ્કોલરશીપ કેટલી મળતી સર રૂપિયા એટલે આજથી એક્ઝેક્ટલી સવાસો વર્ષ પહેલાની વાત છે એકસો પંદર વર્ષ પહેલા સર એકસો પંદર વર્ષ પહેલાના બે હજાર છે એકસો પંદર વર્ષ પહેલા સર મિનિમમ બીજા ત્રણ મીંડા તો લગાવી લો એટલે ઓછામાં ઓછા હું તો માનું છું કે આજની ભાષામાં વીસેક લાખ કે બે કરોડ પણ હોઈ શકે હું તો કહું છું વીસ લાખ કે બે કરોડ રૂપિયા વિચાર કરો ત્યારે સર સરદાર સરદાસ ત્યારે આવતા આજથી એકસો વીસ વર્ષ પહેલાના બે હજાર રૂપિયા તો આ છે શ્યામજી કૃષ્ણ વર્મા અને આ છે એમના જર્મન વાઈફ સોરી સો આ છે શ્યામજી કૃષ્ણના જર્મન વાઈફ એમણે ત્યાં જઈને બીજા લગ્ન કર્યા હતા અને આ એક મને આઠમી એપ્રિલ બે હજાર અઢારનું એક છાપું મળ્યું હતું એક એક કટિંગ મળ્યું છે વાંચવા જેવું છે આઝાદ ભારતની પહેલી સંસદના સાઠ સભ્યો સરદાર સિંહની શિષ્યવૃત્તિમાંથી ભણ્યા હતા સર સાંભળી લો સર ધીસ ઇઝ ધ બિગેસ્ટ જો કેવું મસ્ત લાવ્યો હું આઝાદ ભારતની પહેલી સંસદના સાઠ સભ્યો સરદાર સિંહની શિષ્યવૃત્તિમાંથી ભણ્યા હતા સર બોલો ક્રાંતિવીર સરદારસિંહ રાણાના એકસો અડતાલીસમાં જન્મદિવસ વેબસાઇટ લોન્ચ થશે આ બે હજાર અઢારનું છાપું છે આઠમી એપ્રિલનું મારા હાથમાં આવી ગયું જગ્યા હતી જો સર આ એના સાઇટનું નામ છે સરદારસિંહ રાણા ડોટ કોમ સર અગર તમે આના રસિક હોય તો સર આના ઉપર તમે જઈ શકો છો એની વિઝિટ કરી શકો છો સાવરકરનું પુસ્તક છપાયું હતું પોતે સર સાથે સાથે જો અહીંયા બી હજી કંઈક લખ્યું છે સર એ બી તમારા માટે વાંચી દઉં છું વીસમી સદીના આરંભે દરેક ક્રાંતિકારીને મદદ કરવાનું કામ રાણાજીએ કર્યું હતું કર્નલ વાયલીની હત્યા કરવા માટે મદનલાલ ધીંગરાને રિવોલ્વર આપી હતી જોઈ લો સર આ તમામ કામ છે એ સરદારસિંહ રાણાએ અને શ્યામજી કૃષ્ણ વર્માએ બે સાથે માની કર્યું હતું ઓગણીસો સાતમાં ભારતનો ધ્વજ ફરકાવવાનો પ્રથમ પ્રસંગ બન્યો ત્યારે મેડમ કામા સાથે સરદારસિંહ પણ હાજર હતા જર્મનીના સ્ટૂટ ગાર્ડમાં જ્યારે પહેલીવાર આંતરરાષ્ટ્રીય પરિષદમાં મેડમ ભીખાજી કામાએ જ્યારે ધ્વજ ફરકાવ્યો હતો ભારતનો અને એ ધ્વજ ફરકાવતી વખતે સર સરદારસિંહ રાણા પર સાથે એમાં હતા હું તમને ધ્વજ પણ બતાવી દઉં સર એકવાર એટલે તમને જે આ ધ્વજ હતો આ એ ધ્વજ હતો જે આપણે ત્યાં ફરકાયો હતો ક્યાં ફરકાયો હતો જર્મનીના સ્ટૂટ કાર્ડમાં જર્મન પત્નીનું નામ તો મને નથી ખબર હો જર્મન પત્નીનું નામ તો મને ખ્યાલ નથી સર નાઇસ ક્વેશ્ચન થેન્ક યુ દે

હવે જો આનો ભેટો કેમ કરાવ દાદાભાઈ જો ઓગણીસો પાંચમાં માં તબિયત બગડતા લંડન આવ્યા એની તબિયત ખબર લંડન ગયા ત્યાં શ્યામજી સાથે ભેટો થયો ભેટો કોને કરાયો દાદાભાઈ તબિયત બગડી હતી કે બગાડવામાં આવી હતી હજી કોઈ ખબર નથી પણ મારું અંગત મંતવ્ય અને મેં જે બુકમાંથી વાંચ્યું છે સર એ એક એ વાક્યનો કટાક્ષ એવો કહેતો જાણે ઈરાદાપૂર્વક દાદાભાઈ શ્યામજી કૃષ્ણ વર્માને મળવા માટે જાણે ન લઈ ગયા હોય એના જેવો અને શ્યામજી દાદાભાઈનું કામ આ જ હતું દાદાભાઈ લાલા લજપતરાય સાથે હોય શ્યામજી કૃષ્ણ વર્મા હોય સદાશી રાણા હોય સર બધા સાથે એનું ટ્યુનિંગ હતું સર અને એટલે તમને ખબર હશે કે જે ઓગણીસો સાતમાં કોંગ્રેસનું સ્પ્લિટ થયું સર એ ઓગણીસો સાતવાળું વાળું ઓગણીસો છમાં માં જ થવાનું હતું પણ ઓગણીસો છમાં માં ન થાય એટલે સર એના અધ્યક્ષ બનાવી દીધા હતા કોને દાદાભાઈ નવરોજીને અને આ અધિવેશનમાં કોંગ્રેસના અધિવેશનમાં દાદાભાઈએ એક શબ્દ આપ્યો હતો સ્વરાજ તો જવાડવાદીઓ જે ઓગણીસો સાતમાં અધિવેશનમાં જે ઝઘડો કર્યો સુરતમાં સર એ ખરેખર ઓગણીસો છ માં જ થવાનો હતો પણ ઓગણીસો છ માં મવાડવાદીઓએ પ્લાનિંગથી અધ્યક્ષસ્થાન કોને આપી દીધું દાદાભાઈ અને જ્યાં દાદાભાઈ અધ્યક્ષસ્થાન ભોગવે ત્યાં કોઈ દાવો ન કરે બીજો અને એટલે ચૂપ થઈ ગયા અને જે ફાઇટ પછી થઈ ઓગણીસો ને સાતમાં સુરત ખાતે થઈ આ અધિવેશન પણ યાદ રાખજો ઓગણીસો સાતનું સુરત અધિવેશન ખરેખર થવાનું હતું નાગપુર અને જો નાગપુર થયું હોત તો બહુ ધમાલ થઈ જાય કેમ કે આખા નાગપુરમાં જવાળવાદી વૃત્તિવાળા વિચારવાળા બધા લોકો હતા તો સર અહીંયા ખતમ થઈ જાય પણ બચી ગયા સુરતમાં બોલો તો ઓગણીસો પાંચમાં માં તબિયત બગડતા એ ઇંગ્લેન્ડ ગયા અહીંયા કોની સાથે મળે છે આ છે મેડમ ભીખાજી કામા ક્રાંતિકરણ માં નમન માં તમને નમન

અને ધ્વજ લહેરાવીનો પર્પઝ શું હતો પર્પઝ એક જ હતો કે આંતરરાષ્ટ્રીય લેવલે જેટલા દેશ ત્યાં પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા એ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઓગણીસો ને સાતમાં સર એને કહેવાનું કે તમે માનો છો એવું બ્રિટિશરોનું સુશાસન ભારતમાં નથી અમને તકલીફ છે અમને દુઃખ છે તમારી જાણ માટે ખાલી અમે તમને કહીએ છીએ સો મેઇન પર્પઝ એક જ હતો કે વિશ્વના તમામ દેશોને ખબર પડે કે બ્રિટિશરો ભારતમાં સુશાસન નથી આપી રહ્યા ખૂબ જ ખરાબ ને કુશાસન છે અને એ કરવા માટે સર પ્રયાસ કરો ઓગણીસો સાતમાં જ્યારે દેશમાં કોંગ્રેસમાં ભાગલા પડતા હતા ત્યારે સર આ ક્રાંતિકારીની માં અને સરદારસિંહ રાણા બને ત્યાં ધ્વજ લેવાતા હતા સરદારસિંહ સાથે મદદમાં હતા આજે તે ધ્વજ હવે આજે આ ધ્વજ ક્યાં છે આ બી ક્વેશ્ચન છે તમારો આજે તે ધ્વજ પુનામાં મરાઠા અને કેસરી લાઇબ્રેરીમાં છે જે ધ્વજ કયો ધ્વજ સર જે ધ્વજ કોને મેડમ ભીખાજી કામાએ ક્યાં લહેર્યો હતો સર જર્મની સ્ટુડ પહેલીવાર ભારતનો ધ્વજ જોકે આ પહેલીવાર બી ન કહી શકાય કેમ સૌ પ્રથમ આ ધ્વજ બંગાળના કોલકાતામાં બન્યો અને ત્યાં લહેરાણ હતો પછી સર જર્મનીમાં અને પછી તો સર આ ધ્વજનું આગળ જતા ડેવલપમેન્ટ થતું ગયું આ સૌથી પહેલો ધ્વજ અને પછી એમાં આજનો ધ્વજ આવી ગયો જેમાં વચ્ચે અશોક ચક્ર અને ત્રણ કલર એ પછી આપણો ધ્વજ બન્યો પણ એમાં છ સાત ચેન્જીસ આવે છે એ પણ ફ્યુચરમાં કદાચ મને ચાન્સ મળશે તો ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બે નો કાયદો નિયમો ધ્વજને લગતા બધા કામ રિસ્પેક્ટ કોણ આપવાની કેમ આપવાની ધ્વજની સાઈઝ કેટલા પ્રકારના ધ્વજ હોય કેમ ફરકાવાય એ ફ્યુચરમાં ક્યારેક ચાન્સ મળશે તો આપણે લેક્ચર લેશું સો ફાઇનલી આપણે આજે યસ યસ નીતિનભાઈ કલકત્તામાં પહેલા થેન્ક યુ કુલદીપભાઈ થેન્ક યુ તો સર આ છે બધી પરીક્ષાઓ પાસ કરી શકો છો આ મારો કોડ છે આઈ હોપ તમને મારો કોડ યાદ હશે લાઈવ ડિટી અગર એક વર્ષમાં તમે મારો કોડ યુઝ કરશો તો સાત હજાર છસો ઓગણપચાસ થઈ જશે અને બે વર્ષમાં તમે મારો કોડ યુઝ કરશો તો નવ હજાર એકસો ને રૂપિયાનો લાભ મળશે બધી જ પરીક્ષામાં સર તમે આનો ઉપયોગ કરી શકો છો હાલ અગર તમે ચૌદ પંદર ડિસેમ્બર સુધી જે હતું હજી તમે આ આ ચાલુ છે સ્કીમ બાર મહિનાનું લેશો તો બે મહિનાનું અને સર અગર તમે ત્રણ મહિનાનું લેશો તો એક મહિનાનું સબસ્ક્રિપ્શન સંપૂર્ણ ફ્રી મળશે અને પ્લસમાં અને સ્પેશિયલમાં આ પ્રકારે તમે મને ભણી શકશો સર ત્યાં આવીને રાઈટ સર તો થેન્ક યુ સો મચ લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો સર સો લવ યુ ઓલ ગાઈઝ એન્ડ વન્સ અગેન ધીસ ઇઝ માય કોડ લાઈવ ડીટી આ મારો કોડ છે અને આ કોડની યુઝ કરશો તો તમને ટેન પર્સેન્ટ ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ મળશે સો થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ ઓલ ગાયઝ ઇટ વોઝ રિયલી નાઇસ વન યસ ધ્વજ ફરકાવો ધ્વજ લહેરાવો બંને અલગ છે વેરી ગુડ વેરી ગુડ જયેશ જયેશ પરમાર બહુ જલ્દી બહુ જલ્દી લેક્ચર એટેન્ડ કરવા છે યુટ્યુબમાં કવર થઈ જશે તમારા પ્લેસમાં યસ કુલદીપભાઈ તમે એકવાર મારું લક્ષ્મીકાંત સિરીઝ પૂરી કરી લો યુ વીલ બી હેપી થેન્ક યુ સો મચ સર વજ્રદંડ કે વ્યાખ્યાન મસ્ત આ મરાઠી ચાલો સર થેન્ક યુ સો મચ લવ યુ ઓલ મળીએ કાલે સર ફરીથી ત્યાં સુધી બધાને શુભરાત્રી થેન્ક યુ સો મચ લવ યુ ઓલ જય હિંદ જય ભારત ભારત માતાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સર થેન્ક યુ ગુડ નાઇટ યસ આ લેક્ચર યુટ્યુબમાં જ લેશે યસ થેન્ક યુ દક્ષાભા જય આ લેક્ચર યુટ્યુબમાં રહેશે થેન્ક યુ સિમી નીતિનભાઈ હિતેશભાઈ થેન્ક યુ સર જીપીએસસી ફોર્મ ભર્યું તું એ મારા ફોનમાં ડિલીટ થઈ ગયું છે તો મારે કોલ લેટર નીકળે એક્ઝામ આપીશું હા હા નીકળે નીકળે તમને તમારું યાદ તો હોય ને ફોર્મ ભર્યું હોય તો તમારો કન્ફર્મેશન નંબર કે મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવશે લઈ તો થઈ જશે અને ન હોય તો તમે ઓજસમાં ફોન કરશો થઈ જશે યુ કુલદીપભાઈ વિજયભાઈ હિંદ જય હિન્દ રામભાઈ થેન્ક યુ સિમી થેન્ક યુ સો મચ ચલો હવે કોઈને પ્રશ્ન સર ગુડ નાઇટ એવરી વન રામભાઈ थैंक्स थैंक्स माही यशस्वी थैंक यू सो मच एवरी वन ओके सर तो चलो सर इसको मत भूलना इसको लगा लाला लाइव झिंगा लाला चलो सर जैन थैंक यू सो मच